यस गुड आफ्टरनून एवरीवन। गुजरात 360 માં હું ધર્મેન્દ્રસિંહ જાડેજા મિત્ર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે વાત કરવાની છે દક્ષિણ ગુજરાતની નદીની। પેલા મિત્ર મારું ઇન્ટ્રોડક્શન આપી દો, તમારું નામ ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે કે જાડેજા સર, અને જીકે ને લગતા બધા પોર્શન્સ મિત્રો કરાવું છું। એમાંથી જો વાત કરવામાં આવે યસ સુદેવસિંહ ગોહિલ સાહેબ પધારો, જય માતાજી। તો ઇકોનોમિક્સ છે, હિસ્ટ્રી છે, જ્યોગ્રાફી છે, પોલિટી, સાયકોલોજી જે છે, સોશિયોલોજી એન્ડ મેની ઓફ સબ્જેક્ટ્સ છે જે આપણે હું તમને મિત્રોમાં કરાવું છું। છેલ્લા 15 વર્ષથી ટીચિંગ એક્સપિરિયન્સ છે અને છેલ્લા 10 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામ્સના ખાલી જે ક્લાસીસ છે એનો એક્સપિરિયન્સ છે। તો આમ તમે જોઈ શકો છો કે જે જીકે ને લગતા આમાં બધા પોર્શન્સ તો પોસિબલ ન હોય, છતાંય તમને જરી કહી દઉં તો મહાગુજરાત આંદોલન છે, પછી આપણે બધાને ખબર છે આરજી હુકુમત છે, પછી 6 થી 10 નું SST છે, ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો આપણને ખબર છે એ રીતે જેટલી પણ વસ્તુ છે એમાં વધુ ને વધુ સારી રીતે બધું કામ થાય એ વસ્તુ આપણને એમાં જોવા મળતી હોય છે। ત્યાર પછી ઘણા વિદ્યાર્થીના ગોલ અચીવ કરાવેલા છે મિત્ર, અને તમારા પણ ગોલ અચીવ થઈ જશે, ખૂબ સરસ સરસ રીતે બધું કાર્ય આમાં અંદર થતું આપણને જોવા મળે છે। અનએકેડમિક શું કામ નીકળ્યું, ડેઈલી લાઈવ ક્લાસીસ છે અહીંયા, તમે એજ્યુકેટર સાથે રૂબરૂ થઈ શકો છો, ડેઇલી લાઈવ ક્લાસ આની સાથે લઈ શકો છો, જે કંઈ પણ તમને પૂછવું હોય સમજવું બધું તમે કરી શકો છો। લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ છે મિત્રો, કે જો આપણે ઘણું બધું વાંચીને કંટાળી ગયા હોય અને પછી આપણે આ પ્રકારની વસ્તુ કરવાની હોય તો ત્યારે લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝિસ બહુ કામ આવે, એ તો સમય બચી જાય અને ઘણા ઘણા નવા ક્વેશ્ચન જાણવા મળે। સ્ટ્રક્ચર કોર્સિસ છે મિત્રો, સ્ટ્રક્ચર કોર્સિસ જે છે એની અંદર શું છે તો કે આપણે બધાને ખબર છે કે બિન સચિવાલય, નાયબ મામલતદાર, તલાટી, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આ પ્રકારની જેટલી પણ એક્ઝામ્સ આવતી હોય એના માટેનું આની અંદર જોવા મળે છે। અનલિમિટેડ એક્સેસ છે મિત્રો, 24/7, 24 કલાકના સાથે 7 દિવસ તમે જોડાઈ શકો છો આની અંદર, જે અનએકેડમીના માધ્યમથી તમે 24 કલાક સાથે 7 દિવસ જો તમે સબસ્ક્રિપ્શન લીધું હોય તો તમે 24 કલાકની સાથે 7 દિવસ જો તમે કદાચ લાઈવ લેક્ચર પણ ન ભરી શક્યા હો ને તો તમે એની અંદર પછીથી વિડીયો જોઈ શકો છો। કોર્સ ઓન અવર પ્લેટફોર્મ તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના જે કોર્સિસ છે એ તમારા માટે લઈને આવેલા છે જે ખાસ દરેક વ્યક્તિએ યાદ રાખવાનું છે। હાઉ ટુ રજિસ્ટર ફોર અનએકેડમી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ, કે આ બધી વાત તમે કીધી, તો હવે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો શું કરવાનું છે, તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે, એમાંથી અર્ન એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને ત્યાર પછી આપણે કીધું એમ કે તમારે આ એપ્લિકેશનમાં 1 વર્ષ માટેનો પ્લાન જે છે મિત્રો, 1 વર્ષ માટેનો એટલે કે 12 મહિના માટેના પ્લાનના ફક્ત અને ફક્ત 7,000 રૂપિયા ફીસ છે મિત્રો। જો તમે એક્ઝામ્પલ લ્યો 3 મંથ માટે તમે કોઈ પણ ક્લાસની અંદર જાઓ 10,000 રૂપિયા ફી હોય છે, એ જ ને 12 મંથમાં કન્વર્ટ કરો 40,000 રૂપિયા ફી થાય। વિચારો તમે કે 3 મંથની અંદર 10,000 રૂપિયા ફી હોય છે, એ જ ફીને 12 મંથની અંદર કાઉન્ટ કરો તો 40,000 થાય, એમાં જો ઘર ગામડાના કોઈ હોય તો એને રહેવાના જમવાના બધે થાય તો એ અલગ વસ્તુ, પણ એવરેજ 40,000 રૂપિયા તમે 10,000 3 મહિનાના પકડો તો થાય, અને એમાં કોઈ કન્સેશન નહીં। જ્યારે આની અંદર તમારી 1 વર્ષ માટે 7,000 છે મિત્રો, અને એમાંય તમે DPR10 કોડ મારો યુઝ કરો તો તમારે શું થશે તો કે 10% એની અંદર તમને લેસ મળશે, અને તમારે ફક્ત અને ફક્ત કેટલા તો કે 6,300 રૂપિયા પે કરવાના થશે। વિચારો મિત્રો, 6,300માં 1 વર્ષ સુધી ટેસ્ટ, ઓનલાઈન ક્લાસ વગેરે વગેરે બધી વસ્તુ જે છે તમે આની અંદર જોઈ શકો છો। સેમ વસ્તુ છે કે લાંબા ગાળા માટે તો વધુમાં વધુ 2 વર્ષ માટે તમે કરાવી શકો છો, 2 વર્ષનું સબસ્ક્રિપ્શન જો તમારે જોતું હોય તો એ પણ 8,400 ની મૂળ કિંમત છે, એમાં તમે DPR10 યુઝ કરો કોડ તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી જાય, અને ફક્ત 7,560 રૂપિયા મિત્રો, ખાલી 7,560 રૂપિયામાં 2 વર્ષ તમે વિચારો તો કરો, 2 વર્ષ સુધી અન તમે જે છે અનએકેડમીનો લાભ લઈ શકો। હવે વિચારો 2 વર્ષની અંદર તમે માર્ક કરો તો 2 વર્ષની અંદર તમે એવરેજ 6 મહિના પકડો તો 4 વ્યક્તિને જોબ મળી જાય, આ કોડથી કોઈ એક વ્યક્તિ સતત 6 મહિના મહેનત કરે, સતત વિડીયો જોવે, સતત બધું કામ કરે તો આ પ્રકારે તમે એમાં જોઈ શકો। અભય છે મિત્રો, એટલે કે જો તમને શું લાભ મળે છે તો કે કમ જે કોમ્પિટિશન
ચેમ્પિયનશિપ છે એના માટેની જે ટેસ્ટ જે છે એનું આયોજન કરવામાં આવતું હોય છે મિત્રો, તો એ ચેમ્પિયનશિપની જે ટેસ્ટ છે એનું આપણને આમાં જોવા મળતું હોય છે. તો આ ચેમ્પિયનશિપ જે છે એના અલગ અલગ બધી પતી ગઈ છે, પણ 14 તારીખને જે બાકી છે તેમાં તમે જોડાઈ શકો છો. સેમ વસ્તુ છે મિત્રો, અભય ચેમ્પિયનશિપ જ છે, જીપીએસસીની પ્રિલિમ્સ છે, પણ અમારા જે એજ્યુકેટર્સ છે એ બધે ચેન્જ કરી નાખ્યા છે અને 14 તારીખે જે તમે અલગ અલગ દ્વારા યસ પૂજાબા ઝાલા મળી જા. જય માતાજી. બધા ચૌદ માર્ચની હજી એક ટેસ્ટ બાકી છે, આમાં એજ્યુકેટર્સ છે ચેન્જ કરેલા છે, ઓમાં એજ્યુકેટર્સ અલગ છે. નિશ્ચયની વાત કરવાની છે તો બેચ નંબર 6 જે છે કે તલાટી માટેનો છે, હવે નિશ્ચય કરી લીધો છે, આપણે નિશ્ચય કરી લીધો છે કે તલાટી માટેનો જે બેચ છે એટલે કે તલાટી કરવી જ છે પાસ, એના માટેનો 6 નંબરનો બેચ અમારો શરૂ થવા જઈ રહ્યો છે. ધૈર્ય રાખવું પડશે મિત્રો. શું કામ ધૈર્ય રાખવું પડે? કારણ કે જીપીએસસી પ્રિલિમ્સ ને મેઇન્સ બે પાસ કરવી છે. 12 માર્ચથી બેચ શરૂ થવા જઈ રહ્યો છે અને તમે સમજી શકો છો એમ કે આ દરેક વસ્તુ પાછળ તમે સારી રીતે બધી જ વસ્તુ એમાં જોઈ શકો છો. ત્યાર પછી તમે જોઈ શકો છો કે એથિક એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે એનો કોર્સ 15 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે, તો એમાં પણ તમે જોઈ શકો છો. યસ પારુલ ઝાલા, ગુડ આફ્ટરનૂન, વેલકમ. ત્યાર પછી જે મિત્રો ફોનેક્સ છે, ઇન્ડિયાઝ બેસ્ટ એજ્યુકેટર જે પ્રોગ્રામ્સ છે એની અંદર તમે ફર્સ્ટ ટાઈમ એવર ઇન ઇન્ડિયા, પહેલી વાર ઇન્ડિયામાં આ બધી વસ્તુ થવા જઈ રહી છે અને એની અંદર તમે જુઓ તો ટ્રેનિંગ જે ફ્રોમ જે છે એ એક્સપર્ટ ટીમ દ્વારા તમને જે છે શું આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે અને એના દ્વારા તમે જે છે આની અંદર અલગ અલગ વસ્તુ જોડાઈ શકો. ડેડિકેટેડ સપોર્ટ બરાબર, કે તમને પુષ્કળ પ્રમાણમાં સપોર્ટ આપવામાં આવે છે અને મેનીટોપ ઓનલાઈન એજ્યુકેટર્સ દ્વારા તમને આ બધી વસ્તુ પુરવાર કરવામાં આવતી હોય છે. બેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી રિસોર્સિસ જે છે એ પણ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. લર્ન ફ્રોમ આઇકોનિક એજ્યુકેટર એ પણ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઘણી બધી વસ્તુ એવું કહે છે કે આને કહેવાય તમને બધું પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ટુ જોઈન, જો તમને આની અંદર ઇન્ટરેસ્ટ હોય, યસ નિકુલ જોડેલા સાહેબ ગુડ આફ્ટરનૂન, વધારો વધારો, તો તમે જે એપ્લિકેશન ફોર્મ છે એનું એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને એ ફિલઅપ કરશો એટલે તમને અન એકેડમીની ટીમ થોડા જ સમયની અંદર છે તમારો સંપર્ક કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો પોર્શન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આપણે બધાને ખબર છે એમ દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર. આજે આપણે ઘણા લોકોએ જોયું હશે તો મારા વિડીયો એને ખબર હશે કે સૌરાષ્ટ્રનું નદીતંત્ર, કચ્છનું નદીતંત્ર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનું નદીતંત્ર આપણે ભણી ચૂક્યા છીએ. 3 ગુજરાત કહેવાય ટોટલ, એ 3 ગુજરાતની અંદર જો આ જે ભાગ છે ને એને કહેવાય કચ્છ, જે આપણે બધાને ખબર છે, આ ભાગને કહેવાય સૌરાષ્ટ્ર. આ જે આખો ભાગ છે મિત્રો એ આખા ભાગને કહેવાય છે 3 ગુજરાત અને એની અંદર ઉપરનો ભાગ છે એને કહેવાય ઉત્તર ગુજરાત, બીજો ભાગ છે ને મધ્ય ગુજરાત, ત્રીજો ભાગ છે ને દક્ષિણ ગુજરાત. બરાબર, તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર નદી વિશે ભણી ગયા. આજે આપણે ભણવાની છે એ છે દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર. બરાબર, તો દક્ષિણ ગુજરાતના નદીતંત્રની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર મિત્રો નર્મદા નદીથી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? નર્મદા. જો તમે જોઈ શકો છો તમને દક્ષિણ ગુજરાતનો ભાગ જે છે એ આપવામાં આવેલો છે અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જુઓ તો ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા બે પ્રોબ્લેમ્સ થશે. એક આવશે શું તો કે છત્તીસગઢ અને એક આવશે મધ્યપ્રદેશ. બરાબર, તો છત્તીસગઢની અંદર બેતુલ જિલ્લો આવે. શું આવે? અને ખાસ કરીને અહીંયા બેતુલ સરોવર પણ આવે ભેગા ભેગું. આ બેતુલ સરોવરમાંથી નીકળે નદી બરાબર એમપીમાં થઈ અને એમપીમાં જ અહીંયા એક સ્થળ છે અહીંયા પહોંચે. એટલે તમને પૂછાય કે જે બેતુલ સરોવર છે એની બાજુમાં અમરકંટક આવે. શું આવે? આ અમરકંટક છે ને મિત્ર એ પાછું ક્યાં આવે ખબર છે? એમપીમાં આવે. એટલે એમપી અને છત્તીસગઢની એક જેટ આપણી ભાષામાં કહીએ તો આ સરહદ ઉપર આ બધી વસ્તુ આવેલી છે. એટલે ઘણી વાર ઘણી વખત તમે છત્તીસગઢ જે છે એમાં અમરકંટક જતું જોવા મળે. અહીંયાથી આ નદી જે નીકળે છે મિત્રો એનું નામ છે રેવા. અગેન રિપીટ કરું છું, બેતુલ સરોવરમાંથી છત્તીસગઢના
બેતલ સરોવરમાંથી નીકળતી નદી એટલે રેવા. ડુંગર પૂછાય કે સ્થળ પૂછાય તો અમરકંટક એ આવશે એમપીમાં. બરાબર, થોડોક ડિફરન્ટ છે. અને અહીંયાથી પાછી એક નદી નીકળે, એનું નામ છે, ક્યાંથી નીકળે તો કે મૈકલ પર્વતમાંથી. ક્યાંથી? મૈકલ પર્વતમાંથી જે નદી નીકળે ને એ મૈકલ પર્વતમાંથી નીકળતી નદીનું નામ છે નર્મદા. આ બે નદી જે છે મિત્રો એ ક્યાં કે માંડલા નામના સ્થળે છે ભેગી થાય. માંડલા નામના સ્થળે, યસ વાઘેલા વાઘેલા, હેલો જય માતાજી, પધારો પધારો. તો માંડલા નામના સ્થળે જે છે એ ભેગી થાય ને ત્યાંથી એનો સંયુક્ત પ્રવાહ જે છે એ આપણી ભાષામાં તે ત્યાંથી પસાર થાય ને પછી અહીંયા પોઈન્ટ થઈ જાય છે. બરાબર, તો આમ આ વસ્તુ યાદ રાખવાની છે, ખાસ બધાને સમજાશે. બરાબર, ડાયરેક્ટ પણ ઘણી વાર એવું પૂછેલું છે કે નીચેનામાંથી કયું સ્થળ નર્મદા નદીનું ઉદગમ સ્થાન છે. નર્મદા નદીનું ઉદગમ સ્થાન મિત્રો અમરકંટક એવું પણ આપે છે. બરાબર, મૈકલ કન્યા કોને કહેવાય તો એ નર્મદા. બરાબર, નર્મદાનું બીજું નામ શું છે? રેવા. એટલે આવા બધા સવાલ તમને નર્મદાને રિલેટેડ પૂછાતા હોય છે જે તમારે યાદ રાખવાના છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અહીંયા પર્વતમાળા કઈ આવશે? વિધ્યાંચલ પર્વતમાળા આવશે. બરાબર, કઈ પર્વતમાળા આવશે મિત્રો? આ વિધ્યાંચલ પર્વતમાળા છે ને. યસ યસ સુનિલભાઈ, બરાબર. આ જે નર્મદા નદી જે છે બરાબર, તો એની અંદર વિધ્યાંચલ પર્વતમાળા આવશે ને. આ વિધ્યાંચલ પર્વતમાળા ઠેઠ બિહાર લગી ફેલાયેલી છે મિત્રો. બિહાર, યુપી જે છે આપણે, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પછી મધ્યપ્રદેશ અને ગુજરાત. પહેલેથી લઈને છેલ્લે લગી આ જે છે એ આપણને જોવા મળે. હવે એટલા માટે તમને અહીંયા એવો સવાલ પૂછે કે નીચેનામાંથી, બરાબર, કે નીચેનામાંથી કયો પર્વત ભારતના બે સરખા ભાગ પાડે? વિધ્યાંચલ પર્વત જે છે એ ભારતના બે સરખા ભાગ પાડે છે. બરાબર, ભારતના બે સરખા ભાગ કોણ પાડે છે? વિધ્યાંચલ પર્વત જે છે એ ભારતના બે સરખા ભાગ પાડે છે. ક્લિયર? ધાને ઓકે. તો નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આપણે વાત કરવાની છે, બરાબર, કે નર્મદા નદી શું છે. તો આને કહેવાય છે ગુજરાતની ગંગા. યાદ રાખજો, ગુજરાતની ગંગા તરીકે કોણ ઓળખાય છે? નર્મદા. ગુજરાતની જીવાદોરી, ગુજરાતની ગંગા, ગુજરાતની જીવાદોરી. ત્યાર પછી તો કે આપણે પૂછાય તો ગુજરાત જે છે એની શું છે? તો કે આપણે કીધું એમ કે નર્મદે સર્વદે, નર્મદે સર્વદે નમામિ દેવી નર્મદે. આવા ઘણા બધા નામ જે છે એ આપણને આના જોવા મળતા હોય છે મિત્રો. એટલે ખાસ યાદ રાખવાનું છે આ છે આપણી કઈ, તો કે આપણે કીધું એમ કે છત્તીસપુરની અંદર જે છે બિલાસપુર જિલ્લો આવેલો છે એની અંદર વિંધ્ય પર્વતમાળામાંથી 1150 મીટરની હાઈટેથી જે અમરકંટકના ડુંગરમાંથી નીકળતી રેવા અને મધ્યપ્રદેશના સાતપુડાની પર્વતમાળા, પછી આ મૈકલ પર્વતમાળા છે ને એ સાતપુડા આવી જાય. આ જે છે એ કેનું છે? તો કે વિધ્યાંચલ પર્વતમાળાનો ભાગ છે. બરાબર, ત્યાંથી નીકળતી આપણે કીધું એમ કે શું છે? નર્મદા. બે માંડલા નામના સ્થળે ભેગી થાય અને માંડલા નામના સ્થળે ભેગી થાય પછીથી સંયુક્ત પ્રવાહીનો નર્મદા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અને કુલ લંબાઈ યાદ રાખી જશે તો કે 13-12, ઊંધું યાદ રાખવાનું. પેલા 12 ને પછી 13 આવે ને, આમાં પેલા 13 ને પછી 12. અને યાદ ક્યાંથી રાખવાનું? કે પેલો આંકડો અનલકી, જેવું ઘણા બધા માનતા કે 13 નો આંકડો અનલકી છે, આવું છે ને તેવું છે. કોઈ વસ્તુ અનલકી બનલકી કઈ હોતી જ નથી, ખાલી તમારે મોજથી જે છે એ આખું જીવન પસાર કરવાનું હોય છે ભાઈ. બરાબર, ત્યાર પછી જોઈએ આપણે તેની કુલ લંબાઈ. જે કીધું એમ કે 13-12 છે, જયારે ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે? ચાલો કોમેન્ટ બોક્સમાં લખો.
નર્મદાની લંબાઈ ગુજરાતમાં કેટલી? યસ યોગેશભાઈ, 160 કિલોમીટર. બચો અમે યાદ રાખજો, બરાબર. એમાં શું આવે બચો? 160 કિલોમીટર. આ કેવી છે કુલ? આ કેવી છે ગુજરાતમાં? ગુજરાતમાં 160 કિલોમીટર જે વાઘેલા છે, ખૂબ સરસ. 160 કિલોમીટર જે છે એ આપણને આમાં જોવા મળે છે. ગુજરાતની કુલ, ગુજરાતની આ કેવી નદી છે? તો ગુજરાતની સૌથી મોટી નદી છે. લાંબી નદી આપણે ભણી ગયા. કઈ? મધ્ય ગુજરાતની નદી. એવી સાબરમતી નદી જે છે એ ગુજરાતની સૌથી લાંબી નદી. અને આમાં પાણીના જથ્થા પ્રમાણે એને મોટી કહેવાય. પાણીનો જથ્થો સૌથી વધુ આની અંદર, એટલે એને આપણી ભાષામાં શું કહેવાય? તો કે જે છે એ આપણને ખબર છે, એ રીતે પરીક્ષામાં પૂછાય એમ કે પાણીના જથ્થાની દ્રષ્ટિએ જે છે એ આપણને આમાં જોવા મળતું હોય છે. ત્યાર પછીની વાત આપણે કરીએ તો ત્યાર પછી શું કહેવા માંગે છે એમ તો માંડલા પછી રેવા જે છે એ શું કહેવાય છે? નર્મદા કહેવાય. યાદ રાખજો, માંડલામાં બે ભેગી થઈ જાય પછી બેનો સંયુક્ત પ્રવાહ છે. જેમ કે આપણે લોકો મધ્ય ગુજરાતની નદી ભણી ગયા, જો કદાચ તમને યાદ હોય તો. ના, મધ્ય ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં જ આવશે, આપણે હવે ભણશું પાછું, બરાબર. કે ઢાઢર નદી, આ ઢાઢર નદી તમે જુઓ તો ઢાઢર નદીની અંદર શું છે? તો કે આપણને ખબર છે કે ઢાઢર નદી જે છે એ વિશ્વામિત્રી જે છે ને એની એની સહાયક નદી નથી. વિશ્વામિત્રી ઢાઢરની સહાયક નદી છે, જો તમે અહીંયા જોઈ શકો છો. વિશ્વામિત્રી છે અહીંથી નીકળ્યા, અહીંથી ઢાઢર નીકળે, ઢાઢરમાં વિશ્વામિત્ર જોઈન્ટ થાય. એટલે કહેવાનું મને સમજા, બરાબર. કે ઢાઢર જે છે અને વિશ્વામિત્ર જે છે એ આપણને એમાં જોવા મળે છે, જે આપણે યાદ રાખવાનું છે, બરાબર. ગુજરાતની ગંગા નર્મદા, બરાબર. તો અહીંયા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અને છેલ્લે આપણે બધાને ખબર છે એમ કે આ નર્મદા જે છે કે આ રીતે જઈ અને છેવટે ખંભાતના આખાતમાં જે છે એ મળી જાય છે. પણ અહીંયા છોટા ઉદયપુર જિલ્લો જે છે ચાલુ થાય એને કહેવાય આપણે સ્વર. શું કહેવાય? બરાબર, હાફેશ્વર યાદ રાખવાનું. શું કહેવાય છે? હાફેશ્વર. કારણ કે આપણે યાદ રાખવાનું છે શું? કે અવળી મોટી નદી છેઠ ક્યાંથી આવે છે? તો કે અવળી મોટી નદી છેઠ આપણને ખબર છે એમ કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પછી આપણે ગુજરાતમાં પ્રવેશ કર્યો તો બિચારી ઠેર હાફી ગઈ. છોટા ઉદયપુર જિલ્લાની અંદર આવશે હાફેશ્વર. એ ખાસ યાદ રાખવાનું છે. આમ આ હાફેશ્વર જે છે એ શું છે? તો કે આપણને ખબર છે એમ તમને પરીક્ષામાં પૂછાઈ જાય, બરાબર. તો આવી રીતના અમુક અમુક સવાલ જે એટલા બધા વિચિત્ર હોય કે જે તમને પરીક્ષામાં પૂછે ત્યારે તમે હેરાન થઈ જાય, બરાબર. યસ, હાફેશ્વર, વેરી ગુડ. તો આ જે આ નદી છે એ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ક્યાંથી? તો કે જે છત્તીસગઢના અંદર જે છે એ બિલાસપુર જિલ્લાની અંદર બેતુલ સરોવર છે ત્યાંથી નીકળે. પણ એક્ઝેક્ટ એની બાજુમાં અમરકંટક આવેલું છે, જે યાદ રાખવાનું છે. એના ડુંગરમાંથી નીકળે, અમરકંટકનો ડુંગર એમપીમાં આવ ટોચ ઉપર. અને બિલાસ બેતલપુર ને બિલાસપુર જિલ્લો ક્યાં આવી જાય? બેતલપુર ને બેતલ સરોવર ને બિલાસપુર, તો એ આવશે મિત્રો ક્યાં? તો કે છત્તીસગઢની અંદર. તો આમ ખાસ યાદ રાખવાનું છે કે હવે ઘણી બધી બુકમાં એવું લખ્યું છે એમપીમાં અમરકંટક આવે એટલે યાદ રાખવાનું છે. પેલા ઘણી બધી બુકમાં એવું લખેલું હતું કે છત્તીસગઢ, પણ હવેથી અમરકંટક ક્યાં આવશે? તો કે મધ્યપ્રદેશ. એવું યાદ રાખવાનું છે. ત્યાંથી નીકળે રેવા અને મૈકલ પર્વત જે છે, તો ડાયરેક્ટ યાદ રાખજો. પછી મૈકલ પર્વત સાતપુડાની પર્વતમાળામાંથી નીકળે. જ્યારે આપણે કીધું એમ કે અહીંયા અમરકંટક જે છે એ વિધ્યાંચલ પર્વતમાળામાંથી નીકળે. અને માંડલા નામનું સ્થળ જે મધ્યપ્રદેશમાં આવ્યું છે, અહીંયા બે નદી ભેગી થાય, બરાબર. સોમદ ભવન નામે પણ રેવા ઓળખાય, બરાબર છે, બરાબર છે કરણભાઈ, બરાબર. તો ત્યાર પછી એનો સંયુક્ત પ્રવાહ જે છે એ કયા નામે ઓળખાય છે? તો કે નર્મદાના નામે ઓળખાય છે. અને ગુજરાતના છોટા ઉદયપુર જિલ્લાની અંદર જે છે એ આ નદી જે છે એ શું કરે છે? તો કે પ્રવેશ કરે છે હાફેશ્વર નામના સ્થળેથી, જે પાછું તમારે
યાદ રાખો. પછી જોઈએ મિત્રો, તો પછીની જો વાત કરવામાં આવે તો પછી આપણને ખબર છે એમ કે આ ક્યાં છે, તો કે જો અહીંથી તમે જોશો ને તો મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર ને પછી ગુજરાત. એટલે કેમાં કેમાં? તો કે એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણ રાજ્યમાંથી એનો પ્રવાહ ક્ષેત્ર નીકળે છે. એટલે કે ત્રણ રાજ્યમાંથી આ નદી નીકળે છે, જે ખાસ યાદ રાખવાની છે. બરાબર? કે નર્મદા નદી જે છે એમાં કેટલા, તો કે ત્રણ રાજ્યમાંથી પસાર થાય છે. પણ બહુ એ તો યોજના આપણે એના ઉપર બનાવવાની ને બધી વાત થઈ તો ત્યાં રાજસ્થાન આમાં છોડાવવાનું, એને કઈ લાગે ને દોડી જતો એના આપણા ઉપર કેસ થઈ ગયો. અંતે જયારે આપણે હમણાં જ આ નદી પૂરી થઈ ને પછી આપણે ભણશો, આપણને ખબર છે કે નદી પતે પછી એની ઉપરની સરદાર સરોવર યોજના જે તમે જોઈ શકો, આ સરદાર સરોવર યોજના આપણે ભણશો ત્યારની જો વાત કરવામાં આવે, આ સરદાર સરોવર યોજના ની અંદર મિત્રો આપી દીધું. કરણભાઈ તમે મોડા પડ્યા, રેવા અને નર્મદા ભેગી થઈ ને પછી માંડલા નામના સ્થળે સંયુક્ત પ્રવાહને જે છે એ નર્મદા જ કહેવાય. તમે મોટા આવ્યો, મોડા આવ્યો હોય એને ખબર ન હોય કાંઈ વાંધો. બીજી મિત્રો આની અંદર તમારે વાત પરીક્ષામાં પૂછાઈ જાય એવી કે આના કિનારે ઘણા બધા સ્થળ આવે. બરાબર? એમાં આવે ચાંદોદ, કરનાળી, નારેશ્વર, સુકલ તીર્થ, ગરુડેશ્વર, કેવડિયા કોટણી, માલસર, આવા બધા ભરૂચ, આવા બધા સ્થળ છે નર્મદાના કિનારે આવે. એમાંથી ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમે જો વડોદરામાંથી નર્મદા નદી નીકળે છે, કઈ અહીંયા આવે દક્ષિણનો કાંઠો છે એટલે ચાંદોદ આવી જાય. દક્ષિણનું કાશી એવું છે ચાંદોદ ને, એ ચાંદોદ તમને પરીક્ષામાં પૂછાય છે મિત્રો, યાદ રાખજો. કોઈ કોઈ વાંધો ને કરણભાઈ, બરાબર? તો મેં જો એટલે ડ્રો કરી સાઈડમાં રાખ્યું છે, કોઈ આવે એ સાઈડમાંથી વાંચે તો કદાચ એને થોડી ઘણી ખબર પડે, અને પછી આપણે નર્મદા નદીને જોઈન્ટ કરી દઈએ. બરાબર? ત્યાર પછી આની અંદર વાત કરીએ મિત્રો કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ખાસ કરીને પસાર થાય. છોટાઉદેપુર માંથી નર્મદામાં જાય, નર્મદામાંથી વડોદરા, વડોદરામાંથી આપણે બધાને ખબર છે એમ ભરૂચમાં, અને પછી નદી છે એ ખંભાતના ખાતમાં મળી જાય છે, જે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીની મિત્રો જે વાત કરવામાં આવે અને આપણે વાત કરી છે એ પ્રમાણે જોઈએ તો આપણને ખબર છે શું થશે. દરેક વસ્તુ જે છે, દરેક કાર્ય જે છે એની પાછળનું મુખ્ય કોઈ કારણ હોય, મુખ્ય કોઈ વસ્તુ જો હોય તો એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. એની અંદર કયા આવશે? તો કે એક તો આ હાફેસ છોટાઉદેપુરમાં નીકળે છે, પ્લસ એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાત માંથી. એમપી માં સૌથી વધુ 88% ભાગ નર્મદાનો ક્યાં આવ્યો છે? તો એમપી માં. પછી 2% ભાગ છે એ ક્યાં આવ્યો છે? મહારાષ્ટ્રમાં. ત્યારે 10% ભાગ જે છે એ ક્યાં આવ્યો છે? ગુજરાતમાં. બરાબર? તો આમ તમે આ વસ્તુ જે છે આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછી તો કે આપણે બધાને ખબર છે કે ઘણી બધી વસ્તુ આમાં પૂછાતી હોય છે, અને આ એકમાત્ર એવી મોટી નદી છે કે જે પશ્ચિમથી પૂર્વથી પશ્ચિમ તરફ આવે. કારણ કે મોસ્ટ ઓફ નદી છે ને ઉત્તર ભારતથી જોવો ને તો આમ જ જાય, એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ તમને જોતી જોવા મળે. એકમાત્ર નદી એવી જે સૌથી મોટી હોય, લાંબી હોય અને પશ્ચિમથી પૂર્વથી પશ્ચિમ તરફ આવતી હોય એ બહુ ઓછી જોવા મળે. અહીંયા એક એટલે પશ્ચિમથી પૂર્વ તરફ આવતી જોવા મળે છે. યસ, પિતૃ શ્રાદ્ધ માટે, પિતૃ તર્પણ માટે જાણીતું છે ચાંદોદ, યાદ રાખજો. ચાંદોદ કરનાલી કહેવાય છે અને એને કહેવાય છે દક્ષિણનું કાસ્તી. પછી પારસીનું કાસ્તી છે ઉદવાડા, યાદ રાખજો. બરાબર? છોટે કાસ્તી છે જામનગર. અને ત્યાર પછી તમને ખબર છે એ રીતે કે નેક્સ્ટ આની અંદર તમે જુઓ તો આ બધી વસ્તુ તમને પૂછાતી હોય છે. અને ઉત્તર ગુજરાતનું અથવા તો ગુજરાતનું કાસ્તી છે સિદ્ધપુર, પાટણ. બરાબર? આવા બધા પ્રશ્નો પૂછાતા હોય. અને ખાસ યાદ રાખવાનું છે સિદ્ધપુર જે છે એમાં માતૃ શ્રાદ્ધ થાય છે, ત્યારે ચાંદોદમાં પિતૃ શ્રાદ્ધ થાય છે, જે તમારે યાદ રાખવાનું. ત્યાર પછી કીધું છે કે સુર પાણેશ્વર પાસે આમાં મોખડી ઘાટ આવેલો છે, યાદ રાખજો. એટલે આની અંદર ઘાટ આવેલા છે, પણ એક છે મોખડી ઘાટ.
ડાયરેક્ટ સવાલ પૂછાઈ જાય કે બરાબર મોકળી ઘાટ જે છે એની તરીકે જાણીતો એવો સુર પાણેશ્વર ધોધ. મોકળી ઘાટ છે ને અહીંયા જે આવે એના બાજુ શું કહેવાય? સુર પાણેશ્વર ધોધ. સુર પાણેશ્વર જે મિત્રો છે એ સુર પાણેશ્વર ધોધ કહ્યું કે સુર પાણેશ્વર કોઈ પણ વસ્તુ કહ્યું, યાદ રાખજો કે ઉપરથી જે પડતો હોય ને એને કહેવાય ધોધ. બરાબર સાબરમતી નર્મદા નદી પર ત્રણ ધોધ આવશે મિત્રો, એક સુર પાણેશ્વર આવશે, પછી એક કપિલ ધારા આવશે, ત્રીજો આવશે ધુઆધાર. બરાબર બીજો ક્યાં આવશે? ધુઆધાર. તો ક્લિયર બધાને કે ત્રણ ધોધ આવશે આની અંદર, ધુઆધાર ધોધ, ત્યાર પછી કપિલ ધારા ધોધ, સુર પાણેશ્વર ધોધ. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આની અંદર બીજું શું આવે તો કે જે કબીરવડ શુકલ તીર્થ તથા મુખ પ્રદેશમાં અલિયાપેટ આવેલો છે, આ નર્મદા નદી જે છે ને અહીંયા જ છેલ્લે તમે જો તો આ જે બેટ જે છે એનું નામ છે અલિયાપેટ. શું નામ આપ્યું છે? અલિયાપેટ, યાદ રાખજો. ત્યાર પછી તમે જુઓ તો 40 કિલોમીટર અંદર વિસ્તાર સુધી તમે દરિયા કિનારાની ભરતી જોવા મળે. પાણીમાં નદીમાં એટલું બધું પાણી હોય છે કે 40 કિલોમીટર સુધી તો એની અંદર તમને ભરતીની અસર જોવા મળે કે કઈ કઈ રીતે ક્યાં શું કેમ કેવી રીતે છે એ બધી વસ્તુ તમને જોવા મળતી હોય. બરાબર ત્યાર પછી ભરૂચ સુધી, નર્મદાના મુખથી ભરૂચ સુધી તમે આમાં વહાણવટો કરી શકો છો, વાહન ચલાવી શકો છો, એટલો બધો એનો પ્રવાહ છે કે તમે વાહન પણ ચલાવી શકો છો અને તમે ઝડપથી બધી જગ્યાએ એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચી શકો છો. નર્મદાના મુખથી ખાસ જો તો કે ઓરસંગ, ઉંચ, હિરણ આવી બધી નદી જે છે એની ઉત્તરેથી જમણી બાજુ એને સહાયક છે અને વ્યાસ નામના સ્થળે મળે છે, યાદ રાખજો. અને 104 કિલોમીટર વહાણવટા માટે ઉપયોગી છે. ટોટલ 160માંથી 104 કિલોમીટર જેવો છે કે જેમાં તમે વહાણવટા માટે ઉપયોગમાં લઈ શકો. ત્યાર પછી આપણે ખબર છે એ રીતે કે 24 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે નર્મદા. જ્યાં મુખ ખોલે એટલે કે જ્યાં અહીંયા જે મુખ ખોલવાનું હોય એટલે કે અરબ સાગરમાં મળવાનું હોય, ખંભાત નાકામાં મળવાનું હોય, અહીંયા 24 કિલોમીટર પહોળાઈ ધરાવે છે આખી. અને એટલા માટે તો 40 કિલોમીટર સુધી એનો અંદર જોવા મળે ને તમને. 40 કિલોમીટર સુધી ઊંડાણમાં તમને આ વસ્તુ જોવા મળે એનું મુખ્ય કારણ શું છે તો કે આ. ત્યાર પછી એને ભેરઘાટની સંગે મરમર ચટાનો જે આવેલી છે એની અંદર કપિલ ધારા ધોધ આવેલો છે, 15 મીટર ઊંચો છે આ. અને એની જ નીચે જબલપુર પાસે ધુઆધાર ધોધ આવ્યો છે એ પણ આપણને જોવા મળતો હોય છે. ઉપનદીઓ જે છે એમાં કઈ કઈ નદી પૂછાય તો કરજણ અને એક ઓરસંગ નદી જે છે એ એની સહાયક નદી છે, જે તમને પરીક્ષામાં કદાચ પૂછવું હોય તો પૂછી શકે. ઓરસંગ નદી શું છે એના વિશે વાત કરીએ તો રૂઢગામ આવેલું છે, એની પાસે નર્મદા નદી જે છે એને ડાબા દક્ષિણ ભાગેથી મળી જાય છે અને એની અંદર આ ઉંચ અને હિરણ જે એની સહાયક નદી છે. પછી સહાયકની સહાયક નદી છે ઉંચ અને હિરણ. બરાબર ત્યાર પછી બીજી નદી જે છે આપણે વાત કરીએ એમ કે નર્મદા જે છે એ કરજણ ઓરસંગ નદી બીજી આવી છે કે ઓરસંગ નદી પણ એની શું છે સહાયક નદી તરીકે આપણને જોવા મળે છે. તો સહાયક નદીની જો મિત્રો વાત કરવામાં આવે તો જે પંચમહાલ જિલ્લાના જે છોટાઉદેપુર અને જે એની અંદર સંગમરમરની જે પંચમહાલ જિલ્લો છે અને છોટાઉદેપુર જિલ્લો છે અહીંયાથી સંગમરમરની જે ચટાન આવેલી છે ત્યાંથી આ નદી તમને આગળ જતી જોવા મળે છે. વ્યાસ નામના સ્થળે નર્મદાને મળી જાય છે પાછી. અને કરજણ જે છે ઓરસંગ અને નર્મદા ત્રણ ત્રિવેણી સંગમ થાય, યાદ રાખજો. નર્મદા, કરજણ ને ઓરસંગ અહીંયા પણ ત્રિવેણી સંગમ થાય છે. પૂછાઈ જાય કે નર્મદા નદી પાસે જે ત્રિવેણી સંગમ થાય છે એને શું છે તો કે આપણે કીધું એમ કે એનું નામ જે છે એ આપણે યાદ રાખવાનું છે. શું છે તો કે આપણને ખબર છે એમ નર્મદા, કરજણ અને ઓરસંગ આ ત્રણ નદીનો અહીંયા સંગમ થાય છે. અને અહીંયા ચાંદોદ કરનારી કહેવાય તો જે સ્થળ આવેલું છે અને જેને કહેવાય છે પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે, જે આપણે વાત કરી ચૂક્યા છીએ. આ પિતૃશ્રાદ્ધ માટેનો જાણીતો એવો આ જે નદી અને એની અંદર આવેલું ચાંદોદ કરનારી જે વડોદરા જિલ્લામાં આવશે, ખાસ યાદ રાખજો. જે પરીક્ષામાં તમને પૂછે ને એટલે છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઓપ્શન આપે અને નિરાતે ડી ઓપ્શનમાં તમારા માટે વડોદરા રાખ્યું હોય તો તમે અહીંયા સુધી ઘણા લોકો તો પહોંચે જ નહીં,
અને પછી એને તકલીફ થાય. ત્યાર પછી શું છે તો કે આની અંદર હવે આપણે જે શરૂ કરવાનું છે એ છે સરદાર સરોવર. અને સરદાર સરોવર માટે આપણે એમનેમ નથી ઘણા બધા લોઢાના ચણા ચાવવા પડ્યા હતા, અહીંયા આપણને આ બધી વસ્તુ જે છે મિત્રો એ મળેલી છે. ખાસ યાદ રાખવાનું છે સરદાર સરોવર જે છે એનું જે સૌ પ્રથમ વિચાર જે છે મિત્રો એ કોને આવ્યો હતો તો કે સરદાર વલ્લભભાઈ પટેલને આવ્યો હતો કે આપણે નર્મદાના પાણીનો બચાવ સારી રીતે કરી શકીએ, તેના માટે શું મોટા પાયે કરી શકીએ, તેના માટે સરદાર સરોવર બંધ બાંધવું જોઈએ એવું જે એમનું સજેશન હતું. અને એટલા માટે જે સરદાર વલ્લભભાઈ પટેલના જે કારણે સર્જન થવાનું હતું એટલે એનું નામ સરદાર સરોવર જે છે નામ આપવામાં આવ્યું છે. આ સરદાર સરોવર બનાવવા માટે મિત્રો લોઢાના ચણા જવા પડ્યા છે. ત્યારે આ જે આજની તારીખમાં આપણે ઉભો છે બરાબર જે બરાબર સરદાર સરોવર જે છે એના વિશે વાત કરીએ આપણે તો સૌ પ્રથમ 1946 માં ક્યારે સૌ પ્રથમ 1946 ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ને નર્મદા પાણીનો ઉપયોગ કરવાનો જે છે એ વિચાર આવ્યો. બરાબર સરદાર વલ્લભભાઈ પટેલ ને આનો વિચાર આવ્યો અને યાદ રાખજો 5 એપ્રિલ 1961 ના રોજ આગળ જોઈએ આપણે તો 5/4/1961 ના રોજ જે છે એ તત્કાલીન વડાપ્રધાન હતા ત્યાં જવાહરલાલ નહેરુ. આ જવાહરલાલ નહેરુ જે છે એના હસ્તે એનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. બરાબર કોમ્યુનિટીમાં મોકલ્યું છે ગુજરાત 60 એમાં સરપ્રાઈઝ ક્યાં આવી ન્યુ સરપ્રાઈઝ. ઓકે તો એ હજી તો લોકો 360 વાળા જે આપણે ચેનલ્સ છે એમાં જે મેઇન વ્યક્તિ છે એ સરપ્રાઈઝ લાવવાના છે એટલે એ હજી અમને કીધેલું નથી એટલે એ સરપ્રાઈઝ આવશે ત્યારે તમારે યાર જ અમને ખબર પડશે. બરાબર અલગ અલગ એજ્યુકેટર્સ દ્વારા જે કંઈ પણ બરાબર કઈ કઈ વાંધો નહીં તમે રેગ્યુલર જોડાતા રહેજો એટલે સરપ્રાઈઝ આવી જશે. હે ચાલો પાછા પોઈન્ટમાં આવી જાય અને આગળ જોઈએ 5 એપ્રિલ 1961 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા એનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને નક્કી કરવામાં આવ્યો કે 163 મીટર સુધી આની હાઇટ લઈ જવાની છે. 163 મીટર સુધી આપણે આને ઊંચો લઈ જવાનું છે. અને જ્યારે જવાહરલાલ નહેરુએ આ જાણ કરી તો 1961 ની સાલે આપણે બધાને ખબર છે કે આપણા રાજ્યપાલ એટલે મહેન્દ્રી નવાજ જંગ અને આપણે બધાને ખબર છે એમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો શું આવશે એટલે આપણને ખબર છે કે આની અંદર આપણે જે જોવાનું છે સમજવાનું છે વિચારવાનું છે એની વાત કરવામાં આવે તો જે મહેન્દ્રી નવાજ જંગ ભેગા આપણે બધાને ખબર છે કે આપણા સીએમ કોણ આવશે એ સમયના સીએમ પ્રથમ ગુજરાતી મુખ્યમંત્રી કોણ હતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા મિત્રો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી યસ શિવરામ મહેતા શિવરાજ મહેતા બરાબર ઓકે ઓકે વેરી ગુડ શિવરાજ મહેતા બરાબર યાદ રાખજો કોણ જીવરાજ નારાયણ મહેતા બરાબર જીવરાજ નારાયણ મહેતા જે છે એ આપણને આમાં જોવા મળે છે. અને એની અંદર આપણે વાત કરી
આપણને ખબર છે એ રીતે કે આ જે વસ્તુ છે એ આપણે સમજવાનું છે મિત્રો, મહત્વની વસ્તુ છે. બરાબર, આપણે જે ભણી રહ્યા છીએ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. સરદાર સરોવર આપણે પહેલેથી લઈ રહ્યા છીએ કે સરદાર સરોવરનો પહેલો વિચાર આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલને 1946માં, પછી એને વિચાર રજૂ કર્યો અને 5 એપ્રિલ 1961 રોજ જે તત્કાલીન વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ એને હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો અને ત્યારે એવું નક્કી કર્યું કે આપણે 163 મીટર લઈ જવાની છે. અને આની અંદર શું થયું તો કે આપણે કીધું એમ કે અહીંના મુખ્યમંત્રી હતા 1961 આવ્યું એટલે એમને ખબર પડી જાય કે 60માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એટલે ત્યાં જીવરાજ મહેતા આપણા સીએમ અને રાજ્યપાલ હતા મહેન્દી નવાઝ જંગ. ત્યાર પછી તો કે મૂળ યોજના પાયાથી 163 મીટર કરવાની હતી જે આપણે વાત કરી અને આની અંદર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની આ સહિયારી યોજના હતી. હવે વિચાર કરો, રાજસ્થાનમાં તો ક્યાંય જાતીય નથી, સમજાય છે? રાજસ્થાનની અંદર કોઈ જાતની ક્યાંય કાંઈ આપણી ભાષામાં કહીએ તો જાતિ જ નથી, નર્મદા. છતાં એ લોકો ભેગા જોડા કે આ યોજના છે એમાં અમારો ભાગ થાય. અને ચારેય રાજ્યો વચ્ચે પાછો જળ વિવાદ થયો, કારણ કે કોમન સેન્સ છે ને કે રાજસ્થાન ને છે ને અમારે હાલ 2% જેટલો ભાગ એ મહારાષ્ટ્રમાં આવે છે એટલે આપણે અહીં જ હાલ કે 2% જેટલો ભાગ જે છે એ મહારાષ્ટ્રમાં આવે છે તો એના વિશે આપણને ખબર પડે કે આ જે કઈ પણ વસ્તુ છે એમાં કઈ રીતે ક્યાં શું કેમ કેવી રીતે થાય અને એના આધારે તમે જે છે આગળ વધી શકો. આપણે બધાને ખબર છે એમ કે આ દરેક વસ્તુ પાછળ, દરેક કાર્ય પાછળની જો કોઈ મહત્વની બાબત હોય તો એ આ બધું યાદ રાખવાનું છે મિત્રો. બરાબર, ત્યારે જળ વિવાદ થયો ને એટલે એની અંદર શું થયું તો કે આપણે જે છે એ નર્મદા ટ્રિબ્યુનલ ની રચના કરી, યાદ રાખજો તેની રચના કરી. નર્મદા ટ્રિબ્યુનલ, બરાબર, નર્મદા જે ટ્રિબ્યુનલ જે છે, બરાબર, નર્મદા ટ્રિબ્યુનલ ની રચના મિત્રો કરવામાં આવી. અને એ નર્મદા ટ્રિબ્યુનલ ની રચના કરી એ કરી હતી 1969માં. 1969 આવ્યું તો જે લોકો આમાં જોડાયેલા હશે એને તો ખબર જ હશે કે 1969 ની અંદર આવે તો ત્યારે હિતેન્દ્રભાઈ દેસાઈ આવી ગયા હતા. કોણ આવી ગયા હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. આ હિતેન્દ્રભાઈ દેસાઈ જે છે એ શું છે તો કે આપણને ખબર છે કે નર્મદા ટ્રિબ્યુનલ જે છે એની અંદર 1969માં હિતેન્દ્રભાઈ દેસાઈ સીએમ હતા ત્યારે આ નર્મદા ટ્રિબ્યુનલ ની રચના કરી અને જળ વિવાદ નો અંત આવ્યો કે ભાઈ નક્કી કર્યું કે જ્યારે રાજ્યને આપણે એનો લાભ મળશે એ પ્રમાણે કામ કરશું. તો કે ઓકે, એ રીતે નક્કી કરી અને આગળ વધ્યા. અને ત્યાર પછી આ ટ્રિબ્યુનલ જે છે ને એ એના ચુકાદા માટેનું બાકી હતું. એ ચુકાદો આવી જાય છે મિત્રો ક્યારે? તો કે 16 ઓગસ્ટ, બરાબર, એ ચુકાદો આવે છે 16 ઓગસ્ટ 1900 ને. ક્યારે આવી જશે મિત્રો? તો કે ખાસ ધ્યાન રાખવાનું છે 1978માં. તે બાબુભાઈ જસભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી હતા, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે, ત્યાર પછીની મિત્રો વાત કરવામાં આવે તો વરી પાછું 78-79માં કામ શરૂ થયું આપણું ટ્રિબ્યુનલ નો ચુકાદો આવ્યો પછી ત્યાં 80-85 ની અંદર શું થયું? 1980-85 ની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો આપણને ખબર છે એ રીતે કે શું થશે તો કે આપણે આ ની અંદર આ દરેક વસ્તુ પાછળનો મુખ્ય કોઈ કારણ હોય તો એ શું છે? તો કે 80-85 દરમિયાન જે વિશ્વ બેંકે નર્મદા યોજના માટે 500 વર્લ્ડ બેંક, કોને? વિશ્વ બેંક, વર્લ્ડ બેંક જે છે એને 500 કરોડ રૂપિયા જે છે એ આપણને નક્કી કરી લોન આપવાની, બરાબર. ઓકે, તો જેટલા લોકો જોડેલા છે એમાંથી મને એક આન્સર આપો. વર્લ્ડ બેંક, બરાબર, એટલે કે WB અને IMF. પેલા તો IMF નું ફૂલ ફોર્મ આપો મને. હાલો ચાલો, IMF નું ફૂલ ફોર્મ આપો. યસ, IMF નું ફૂલ ફોર્મ શું થશે? ચાલો મિત્રો,
કેટલા લોકોને આવો તમે જવાબ દો, IMF, IMF નું ફૂલ ફોર્મ શું થશે? યસ કરણભાઈ મકવાણા, ઇન્ટરનેશનલ મેન્યુફેક્ચરિંગ ફેડરેશન, એવું ન થાય. ચાલ પછી હેતલ દેસાઈ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. યસ ધીસ ઇઝ રાઈટ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એવું કહેવાય. IMF, IMF નું વડું મથક ક્યાં આવ્યું અને વર્લ્ડ બેંક નું વડું મથક ક્યાં આવ્યું? ચાલો ઝડપથી કહો મને, IMF નું વડું મથક ક્યાં આવ્યું અને વર્લ્ડ બેંક નું વડું મથક ક્યાં આવ્યું? ચાલો આન્સર આપો. IMF નું વડું મથક ક્યાં આવ્યું અને આપણે કીધું કે વર્લ્ડ બેંક નું વડું મથક ક્યાં આવ્યું? ચાલો જેવો આવડે એવો આન્સર આપો મિત્રો. કોઈ નથી આવડતું વડું મથક ક્યાં આવશે? IMF અને વર્લ્ડ બેંક નું વડું મથક. કોઈ નહીં, ચલો કઈ વાંધો નહીં. વોશિંગ્ટન ડીસી, શું બોલાય? વોશિંગ્ટન ડીસી, બરાબર. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન, એના પેલા વડા રાષ્ટ્રપતિ હતા, નામ ઉપરથી નામ પાડેલું છે વોશિંગ્ટન ડીસી. અને એ વોશિંગ્ટન ડીસીમાં IMF પૈસા બાબતે વિશ્વ લેવલનું શું આવશે તો યાદ રાખવાનું, IMF અને વર્લ્ડ બેંક, આ બે નું વડું મથક એટલે વોશિંગ્ટન ડીસી. ત્યાર પછી આગળ વધી તો હવે વર્લ્ડ બેંકે જે છે લોન આપી ત્યારે હતા માધવસિંહ સોલંકી. કોણ હતા? માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા. પછી તો કે 79માં જે કેન્દ્ર સરકાર તરફથી પર્યાવરણ પ્રશ્ને લીલી ઝંડી મળી ગઈ એટલે આ યોજના શરૂ કરવામાં આવી. પણ ત્યારે જ પાછી મેઘા પાટકર નામની વ્યક્તિ જે છે આ મેઘા પાટકર જે છે એને શું કર્યું તો કે આપણને ખબર છે કે મેઘા પાટકર જે છે એને અરજી કરી શેના માટે? તો કે નર્મદા બચાવ આંદોલન જે છે શરૂ કર્યું, એક આંદોલન શરૂ કર્યું જેનું નામ છે નર્મદા બચાવ આંદોલન. શું છે? નર્મદા બચાવ આંદોલન જે છે એની અંદર તમે જોઈ શકો છો કે આ નર્મદા બચાવ આંદોલન જે છે એમાં મેઘા પાટકર દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું. હવે આ આંદોલન જે શરૂ છે ને મિત્રો, તો શું હવે જે હવે વર્લ્ડ બેંક છે ને એ કીધની ફરી ગઈ કે અમે પેલા સમીક્ષા કરશું અને પછી તમને કહી કે કઈ રીતે શું કઈ એક્સ વાય ઝેડ, કઈ વાંધો નહીં કીધું. ત્યાર પછી એને શું કર્યું તો કે આપણે કીધું એમ કે નર્મદા બચાવવા માટેનું કામ જે છે એ મેઘા પાટકર શરૂ કર્યું. સામે મોર્સ જે છે બેકફર્ડ મોર્સ આવ્યા, બેકફોર્ડ મોર્સ નામના વ્યક્તિ જે છે એ આવ્યા. અને બેકફોર્ડ મોર્સ મોર્સ નામના વ્યક્તિ હતા એટલે એનું નામ આપ્યું મોર્સ સમિતિ. શું નામ આપ્યું? મોર્સ સમિતિ નામ આપવામાં આવ્યું. અને એને પર્યાવરણના અને પુનઃવસવાટના પ્રશ્ન જે છે બધા એનું નિરીક્ષણ કર્યું, જોયું. અને ત્યાર પછી એને કીધું કે ના આમાં ભાઈ પ્રોબ્લેમ્સ તો છે જ, આ મેઘા પાટકરની જે આંદોલન છે સાચું છે અને જેટલા પણ 500 કરોડની લોન હતી પાછી લીધી, હવે કોઈ લોન તમને મળશે નહીં. એ કીધું કાંઈ વાંધો નહીં. હવે તો કે આપણને ખબર છે એમ કે ભાઈ લોન ન મળે તો શું થાય? તો કે ભાઈ પ્રોબ્લેમ થાય. પણ છતાં પણ આપણે શું છે હાર માની નહીં. અને આપણે શું કર્યું તો કે આપણને ખબર છે
આપણે દિવસે ને દિવસે આગળ વધતા ગયા, આગળ આગળ કામ કરતા જઈએ એટલા માટેની વસ્તુ આપણને આમાં જોવા મળતી. અને જોવા જે વસ્તુ મળેલી છે એની પાછળનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ પણ આપણને ખબર છે કે જે આપણે પરીક્ષામાં પૂછાઈ શકતા હોય એ રીતનું વસ્તુ જે છે આમાં આપણને જોવા મળે છે. બરાબર, કે આની અંદર તમે જોઈ શકો છો કે જે વસ્તુ આની અંદર કરવામાં આવેલી છે એની પાછળનું મુખ્ય કારણ તમે જુઓ તો આપણને ખબર છે કે આ બધી વસ્તુ પાછળ ખાસ જે વસ્તુ જે છે એ રહેલી હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું. કારણ કે આજે તમે ડાયરેક્ટલી જ્યાં લગી તમને ઇન્સ્ટ્રક્શન ન મળે ત્યાં લગી તમે કોઈ વસ્તુ કરી ન શકો. અને ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એમાં ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ કેના માટે ક્યાં ક્યાં શું છે એ આપણે બધી જ વસ્તુ પહેલા પર વ્યવસ્થિત કરાવી પડે અને પછી જ આપણે જે છે એ આના દ્વારા આપણે વ્યવસ્થિત બધું કામ કરી શકીએ. તો આમ આ દરેક વસ્તુ જે છે એ તમે પરફેક્ટલી કરવી હોય તો યસ પરમાર યા હવે એ આવશે. વેરી ગુડ ભાઈ, બરાબર પરમારભાઈ. તો હવે પછી શું થયું તો કે ભાઈ આપણે પહેલા તો એની પહેલા શું કરશું તો કે 1988 ની અંદર મિત્રો 1988 માં યાદ રાખજો પૂછાય છે સરદાર સરોવર નિગમ લિમિટેડ ની સ્થાપના કરનાર છે. હવે જે કઈ પણ કામ કરશે ને બધું સરદાર સરોવર નિગમ લિમિટેડ કરશે. બરાબર, સરદાર સરોવર નિગમ લિમિટેડ જે છે એના દ્વારા બધા કામ ચલાવવામાં આવશે, બધા કામ કરવામાં આવશે. અને એટલા માટે જે છે એ આપણે આ બધી માહિતી જે છે એ વધુ ને વધુ સારી રીતે કરી શકી એ રીતનું આપણને એમાં જોવા મળે. આ દરેક વસ્તુ પાછળનું, દરેક કાર્ય પાછળનું, દરેકમાં કંઈક ને કંઈક આપણને વધુ મહત્વનું જોવા મળતું હોય તેને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી શકીએ છીએ. અને એટલા માટે આ બધી જ વસ્તુ જે છે એ મહત્વની અને ખૂબ સરસ સરસ વસ્તુ છે જે આપણને જોવાની છે, જે આપણે એની સમજવાની છે. બરાબર, હવે તો કે આ 1988 માં સરદાર સરોવર નિગમ લિમિટેડની સ્થાપના કરી રહી આપણે, પણ હવે આપણે જે છે એ બંધ બનાવવાની મંજૂરી તો છે જ, કારણ કે સરકારે તો પ્રદૂષણનો જે પ્રોબ્લેમ હતો એમાં લીલી ઝંડી આપી દીધી. હવે આ બંધ બંધાવો કેમ, બંધમાં બાંધવા માટે પૈસા તો જોઈએ ને, એ પૈસા નહોતા. એટલે હવે જયારે આ સરદાર સરોવર નિગમ લિમિટેડ સ્થાપના થઈ ગઈ એટલે આપણા મુખ્યમંત્રી છે ચીમનભાઈ પટેલ, કોણ હતા આ ચીમનભાઈ પટેલ જે છે એ કઈક વેટલો રસ્તો કાઢે છે. અને રસ્તો એ કાઢે છે કે નર્મદા બોન્ડ બહાર પાડે છે. શું બહાર પાડે છે? નર્મદા બોન્ડ. આ નર્મદા બોન્ડ જે છે ને એ જે કોમર્સના વિદ્યાર્થી એને વધારે સારી રીતે સમજાય, શેર ડિવેન્ચર આવું બધું આવે એમાં, એમાં બોન્ડ આવે. બોન્ડ એટલે કાયદેસર લખાણ દે, વ્યાજ આપવામાં આવે. અને એના જે વ્યક્તિ છે એને સરકાર જો વચ્ચે ઓથોરિટી લેતી હોય સરકાર ખુદ ને આ દેવાનું છે. આપણે વચ્ચે જો સરકાર હોય તો આપણે એમાં સારું કરતા હતા. આની જગ્યાએ તો આમાં શું છે કે ઓથોરિટી જ સરકાર આપે છે. સરકાર ઓથોરિટી આપે એટલે આપણને ખબર છે શું થાય, આપણે જે વસ્તુ છે એ સારી રીતે એમાં કરી શકીએ. હવે તો કે એની અંદર આપણે કઈ રીતે કેમ શું ક્યાં કેવી રીતે કઈ કામ કરવું એના માટેની આપણને આમાં જોવા મળે. તો આ વસ્તુ જે છે એને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધી તો 100% બધું જ કામ સારી રીતે એને વ્યવસ્થિત આપણે કરી શકીએ. અને આ દરેક વસ્તુ જે છે એની પાછળનું મુખ્ય જો કોઈ કારણ હોય મિત્રો તો એ આપણે કીધું એમ કે જે ભારત દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ લોકો છે એ બધા જ લોકો આની અંદર જોડાય અને બધા જ લોકો સારી રીતે કામ કરવા માંડે તો 100% એમાં આપણે વિકાસ કરી શકીએ. એમાં અહીંયા ચીમનભાઈ પટેલે નર્મદા બોન્ડ બહાર પડ્યા અને લોકોએ હરખ ભેર ખરીદ્યા. તો વાહ, સરકારે બહાર પડ્યા, લાવો આવા થયો. એમાંથી જે મિત્રો ઇન્કમ થાય એ ઇન્કમ માંથી શું કર્યું તો કે નર્મદા જે છે એ બંધનું કામ શરૂ કરી દીધું. હવે એટલા માટે જ આ ચીમનભાઈ પટેલની સમાધિ જે છે ને એનું નામ આપ્યું છે નર્મદા ઘાટ. યાદ રાખજો આ ચીમનભાઈ પટેલની સમાધિનું નામ છે નર્મદા ઘાટ. અને આ ચીમનભાઈ પટેલની જે સમાધિ છે એની અંદર જો આપણે આગળ વાત કરીએ મિત્રો તો આપણને જે વસ્તુ આની અંદર કીધેલી છે એને ધ્યાનમાં રાખીને કામ કરવાનું થાય. અને એના માટે જો આપણે વાત કરીએ આપણે કીધું એની તો નર્મદા ઘાટ જે છે મિત્રો એ આની અંદર આપણને જોવા મળે છે. આ નર્મદા ઘાટ જે છે એ એવું છે ગાંધીનગરમાં અને જે છે ચીમનભાઈ પટેલની સમાધિ. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આખે આખો મામલો જે સુપ્રીમ કોર્ટમાં હતો મિત્રો,
સુપ્રીમ કોર્ટે જે છે એ શું કર્યું તો કે 2 ઓક્ટોબર 2000 ની સાલમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો 2000 માં કે સુપ્રીમ કોર્ટે મેઘા પાટકરની અરજી ફગાવી દીધી અને અહીંયા 80.88 મીટર નો બંધ બાંધવાની છૂટાઈ બરાબર અને ત્યાર પછી પાછો 2006 ની સાલમાં મિત્રો બીજો ઐતિહાસિક ચુકાદો આપ્યો સરકારે અને શું થયું તો કે 121.92 મીટર લઈ જવાની છૂટાઈ હવે તો કે આપણે કીધું કે 121.92 મીટર લઈ જવાની છૂટાઈ 2006 માં પછી ઘણું બધું થયું તો આમાં મધ્યપ્રદેશમાં વિરોધ થયો તો આવું થયું તો અને અંતે આપણે બધાને ખબર છે એમ કે 2000 ને આપણે હમણાં 2014 માં જયારે નરેન્દ્ર મોદી સાહેબ પીએમ બન્યા અને ત્યાર પછી આપણે ખબર છે શું થયું કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને મંજૂરી આપી 138.68 મીટર લઈ જવાનું છોટાઈ એટલે કે હાલ એમને 30 દરવાજા બનાવી જ રાખ્યા નરેન્દ્ર મોદી સાહેબે 30 દરવાજા છે ને આમ 15-15 મીટર પોળા એવા છે 30 દરવાજા બનાવ્યા આ 30 દરવાજા ખાલી ઉપરથી નીચે પાડવાના જ બાકી હતા કારણ કે જે પાડે તો હાઈટ વધે એટલે એને બનાવી રાખ્યા હતા પાડ્યા નતા જેવા પોતે પીએમ બન્યા અને શું કર્યું તો કે પહેલો ચુકાદો એ આપ્યો ચાલો ભાઈ નર્મદા બંધ કરો નર્મદા બંધ કર્યું ને 138.68 મીટર સુધી જે છે એ આ તમને લઈ જતા જોવા મળે છે ક્લિયર બધાને અહીંયા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો બરાબર હવે આપણે ભેગા ભેગું જે છે એ જોઈ લે આની અંદર સરદાર સરોવર જે છે એમાં કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે એ ખાસ ધ્યાનમાં લેવાનું છે બરાબર તો આની અંદર મિત્રો વાત કરવામાં આવી છે એની વાત શું છે કે આપણે કીધું એમ દરેક વસ્તુ પાછળનું મુખ્ય કોઈ કારણ હોય તો એ સારી રીતે બધું આમાં ધ્યાનમાં લેવાનું છે અને એને ધ્યાનમાં લઈ અને પછી તમે બધું કામ કરી શકો એટલા માટે આની અંદર કીધું છે કે સરદાર સરોવર યોજના જે છે સરદાર સરોવર બંધ છે એની અંદર નર્મદા બંધમાં 240 કિલોમીટર લાંબુ કેટલું છે આ સરદાર સરોવર બંધ 240 કિલોમીટર જે છે એ લાંબુ પછી 16 કિલોમીટર એટલે કે 16.10 કિલોમીટર જે છે એ શું છે તો કે પહોળું અને છેલ્લે આપણે કીધું એમ કે 66,000 કિલોમીટર ની સિંચાઈ આમાંથી આવે 66,000 કિલોમીટર જે છે એની સિંચાઈ તમે જે છે એનો લાભ આમાં લઈ શકો ત્યાર પછી આપણને ખબર છે એમ કે મુખ્ય કેનાલ ની લંબાઈ છે આમાં 458 કિલોમીટર બરાબર 458 કિલોમીટર જે છે એની મેઇન કેનાલ જે છે એનું જોવા મળે છે અને આની અંદર આપણે જે છે એ 4 પાર્ટ પાડેલા છે કેટલા 4 પેલો બીજો ત્રીજો અને ચોથો તો પેલા પાર્ટની જો મિત્રો વાત કરવામાં આવે તો કચ્છ શાખા કઈ છે કચ્છ શાખા બીજું જે છે એ છે સૌરાષ્ટ્ર શાખા જે સૌથી મોટી મિયાગામ શાખા અને છેલ્લે આવશે વડોદરા શાખા આમ તમે જોઈ શકો છો કે 4 શાખા જે છે એટલે કે 4 કેનાલ દ્વારા જે છે એ પાણી જે છે આપણે એ પહોંચાડવામાં આવે છે જે અલગ અલગ જગ્યાએ જે છે એ પાણી પહોંચાડવામાં આવે છે જે આપણે નર્મદા યોજના જે છે એના લાભ માટેનું આની અંદર કરવામાં આવેલું છે એ વસ્તુ આપણને પરીક્ષામાં પૂછાય ત્યાર પછી કીધું છે મિત્રો કે આ માહિતી જે છે એની પાછળનું કોઈ વસ્તુ હોય તો એ શું છે તો કે આપણને ખબર છે દરેક વસ્તુ પાછળનું મુખ્ય કારણ કોઈ હોય તો એ કારણ એક જ છે અને એની અંદર આમાં દર્શાવવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે એ બધી જ વસ્તુ આમાં સમજવાની છે જોવાની છે જાણવાની છે જે આપણને બધાને બહુ સારી રીતે ખબર છે ત્યાર પછી તો કે તમને પૂછાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી શું પૂછાય સ્ટેચ્યુ ઓફ યુનિટી છે મિત્રો એ તમને પૂછાય છે કારણ કે આપણે બધાને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટરનું આ પુતળું જે છે સ્ટેચ્યુ બનાવવાનું અહીંયા જે છે કામ શરૂ કર્યું હતું આપણે 2013 માં ખાસ યાદ રાખજો ખબર કે સરદાર વલ્લભભાઈ પટેલ 31 ઓક્ટોબર
बराबर 31 ऑक्टोबर ना रोज तो जेनो जन्मदिवस है ना बराबर 31 ऑक्टोबर 2013 ना रोज अनु खात मुहूर्त એટલે કે શિલાન્યાસ કરવાનો હતો અને ત્યાર પછી આપણે ખબર છે કે ખુલ્લું મૂકવામાં આવ્યું તૈયાર થઈ ગયું. યાદ રાખજો જયારે ખાતમુહૂર્ત કર્યું ને સીએમ કોણ હતા? સીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા. અને જયારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે થઈ ગયા પીએમ નરેન્દ્ર મોદી. સમયમાં કેટલો ડિફરન્ટ થઈ ગયો બરાબર. આમ આ વસ્તુ તમને જોવા મળતી હોય છે, ખાસ તમારે યાદ રાખવાની હોય છે. ત્યાર પછી 1450 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને આપશે આપણને, એટલે કે આપે છે. આની અંદર હજી 153 મીટર જે છે એમાં આવશે પિક્ચર એન્ડ આર્ટ ગેલેરી જે છે એ તમને આની અંદર જોવા મળે. ત્યાર પછીની વાત કરવામાં આવે તો 1450 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અહીંથી. અને પૂર અને બંધની બાદમાં જો કરવામાં આવે તો પહેલો નંબર આવે ચીન, ચીનમાં પણ જે છે, અને બીજો આવે બ્રાઝિલ, એના પછી ત્રીજો આવશે ભારત. એનો આ સૌથી મોટો બંધ છે પૂર નિકાલમાં. માનો કે કોઈ પૂર આવ્યું કે કાંઈ પણ થયું તો હવે તેમાંથી સૌની યોજના આપણે બહાર કાઢી લીધી છે, એટલે આપણને ખબર છે સીધું બધી સાઈડ ખોલ નાખે એટલે પાણી છે એ બધે જતું રહ્યું. જેટલા દરવાજા છે એ બધું ખોલ નાખે તો પાણી આપણને ખબર છે ત્યાંથી વયું જાય. ક્લિયર બધાને? તો આ હતી આપણી, જે આપણે બધાને ખબર છે એમ, નર્મદા નદી. અને એના વિશેની આપણે વાત કરી જોઈ. અને આની અંદર ટોટલ કેટલા છે તો 17 થી 20 મીટરના આની અંદર શું છે તો કે આપણને ખબર છે એ રીતે ઓકે. આની અંદર આપણને જોવા મળે છે 17 થી 20 મીટરનું 30 દરવાજા આવે. કેટલા? 30. બરાબર. ત્યાર પછીની જો મિત્ર વાત કરવામાં આવે તો એ નદી છે તાપી. તો અહીંયા તમે જોઈ શકો તાપી નદીનું ઉદગમ સ્થાન પણ મધ્યપ્રદેશમાં જે તમે જોઈ શકો છો બરાબર. એમપીમાં જે છે આવે તાપી નદી જે છે એ મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીમાંથી બેતુલ પાસેના સરોવરમાંથી નીકળે અને નદી સુરત નજીક ડુમસને છેલ્લે મળી જાય છે. એટલે યાદ રાખવાનું છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદવાળા વિસ્તારમાંથી આ નદી વહે છે, એના કારણે એમાં પાણી જે છે એ હોય છે. તાપી નદી મહારાષ્ટ્રના ખાનદેશમાં થઈ અને ગુજરાતમાં આવે, આમાં એમપીમાં થાય પછી મહારાષ્ટ્રમાં થઈ બરાબર અને છેલ્લે ગુજરાતમાં પ્રવેશ કરે. અને ત્યાર પછી આપણે કીધું એમ કે શું છે તો કે તાપી જે નિઝર તાલુકો છે તાપી જિલ્લાનો અહીંયા આવેલું છે હરણફા. અહીંયા શું આવશે? હરણફા. યાદ રાખવાનું હરણ ને ફાળી ના આવે બરાબર, એટલે આપણને યાદ રહી જાય. હરણફા નામના સ્થળેથી જે છે એ શું થાય છે એ આપણને ખબર છે. હરણફળ નામના સ્થળેથી તાપી નદી જે છે એ ગુજરાતમાં પ્રવેશ કરે છે. કુલ લંબાઈ છે તો યાદ રાખજો 752 કિલોમીટર અને ગુજરાતમાં લંબાઈ છે 224 એટલે કે 224 કિલોમીટર છે. અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતમાં ખાસ કરીને તાપી અને સુરત જિલ્લામાંથી પસાર થાય છે. અને સુરત માંડવી ઉકાઈ હજીરા કાકરાપાર કામરેજ નિર્ઝર આવા બધા સ્થળ એના કિનારે આવેલા છે, તે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી કીધું છે કે ઉકાઈ બંધ બરાબર. તો ઉકાઈ બંધ ની જો વાત કરવામાં આવે તો કે તાપી જિલ્લાની અંદર 1959 ની અંદર રોજ આ ડેમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. અને ઉકાઈ એક બહુહેતુક યોજના છે. બહુહેતુક યોજના જે છે એનો મિનિંગ શું થાય તો કે બહુહેતુક યોજનાનો મિનિંગ એવો થાય કે આની અંદર જેટલા પણ લોકો છે જેટલું પણ વસ્તુ છે એ બધી વસ્તુની અંદર જે આપણે ખબર છે એમ કે પીવા માટેનું વાપરવા માટેનું સિંચાઈ માટેનું ઉદ્યોગ માટેનું બધી જગ્યાએ કામ આવે એવું જો હોય તેને બહુ હેતુ કે 2 થી વધુ હેતુ માટેની યોજના એટલે બહુ હેતુ યોજના.
ત્યાર પછી આપણને ખબર છે એમ કે જળ વિદ્યુત મથક છે, એટલે કે રિવર બેડ પણ કહી શકો તમે એને, વન બંધુ કલ્યાણ યોજના હેઠળ પૂર્ણ નદીનું જે હાઈ કેનાલ જે છે એ પૂર્ણ થાય, એટલે આદિજાતિ વિસ્તારની જમીન સિંચાઈનો લાભ મળી જાય. તો આપણે બધાને ખબર છે કે આ બધી વસ્તુ હવે બહુ સારી એવી થઈ ગઈ છે અને એના માટેનો લાભ પણ આપણને બહુ સારો એવો મળતો આપણને જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી વસ્તુ ખૂબ સારી થાય છે એ આપણને ખબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્યાર પછીની વાત શું કરવામાં આવી છે મિત્રો, ત્યાર પછીની અંદર જે વાત કરવામાં આવી છે એનું જો એક્ઝામ્પલ લઈએ આપણે તો એની અંદર બીજું કીધેલું છે કે કાકરાપાર. તો કાકરાપાર ની અંદર શું આવશે, તો કે કાકરાપાર જે બંધ છે એ માંડવી તાલુકો અને સુરત જિલ્લાની અંદર આવેલો છે. 621 મીટર લાંબો અને 14 મીટર ઊંચો આ બંધ સુરત અને નવસારી અને વલસાડને પાણી પૂરું પાડે છે, જે બહુ સારું કામ છે. તાપી નદી અવારનવાર પૂરથી સુરત શહેરને બરબાદ કરી નાખે છે, કારણ કે સુરત શહેર છે ને એકદમ એક્ઝેક્ટ એના ઉપર આવેલું છે એવું કહી શકો તમે. સુરત શહેર જે છે જે એની અંદર એક્ઝેક્ટ તમે આ વસ્તુ છે એ જોઈ શકો. અને છેલ્લે શું કીધું છે મિત્રો, તો કે નિક્ષેપણ બહુ થાય છે, એટલે કે ધોવાણ બહુ થાય છે, એના કારણે કાંપની જમીન તાપીની આજુબાજુ જે ઘણી ફળદ્રુપ છે. તાપી નદીની બાજુમાં જે મેદાનો આવ્યા છે ત્યાં તાપી નદીના કારણે ઘણા બધા કાપ પથરાણો છે, કાપ પથરાણો, એના કારણે એની અંદર જે ઉગાડવામાં આવશે બહુ સારું આવે, એટલે કાંપની જમીન એને કહેવામાં આવે છે જે આ નદીની આસપાસ આપણને જોવા મળે. અને પશ્ચિમ અરબ સાગરમાં 18 કિલોમીટર જેટલું આનું અંતર આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી આવે છે વિશ્વામિત્રી, બરાબર. એ વિશ્વામિત્રીની મેં તમને વાત કરી, એમાં વિશ્વામિત્રી જે છે એ ખાસ યાદ રાખવાની છે કે આમ અહીંથી નીકળતી જે ઢાઢર નદી જે છે એની સહાયક નદી જો હોય તો એ વિશ્વામિત્રી નદી છે. વિશ્વામિત્રી નદી એટલે ગુજરાતની મગરોની નદી, યાદ રાખજો. વિશ્વામિત્રી નદી એટલે ગુજરાતની મગરોની નદી, પાવાગઢના ડુંગરમાંથી નીકળતી નદી. અને વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાજીનું મંદિર બાંધવામાં આવેલું, એટલા માટે આ નદીનું નામ વિશ્વામિત્ર ઋષિ ઉપરથી વિશ્વામિત્રી નદી રાખવામાં આવેલું છે મિત્રો. વિશ્વામિત્રી નદી કરજણ તાલુકાના પિંગળવાળા ગામ પાસે ઢાઢર નદીને મળે છે, યાદ રાખજો. કરજણ તાલુકાના પિંગળવાળા ગામ જે છે એની પાસે ઢાઢર નદીને મળે, અને ઢાઢર નદી જે છે એ છેલ્લે ખંભાતના અખાતને મળે, એટલે ઢાઢર નદી મુખ્ય નદી છે, ત્યારે વિશ્વામિત્રી એની સહાયક નદી કહેવાય. વિશ્વામિત્રી નદીના કિનારે જે છે વડોદરા નામનું શહેર આવ્યું છે, જે આપણને પાછું પૂછાઈ જાય કે વિશ્વામિત્રી નદીના કિનારે કયું શહેર આવ્યું છે, તો વડોદરા નામનું શહેર આવેલું છે, જે આપણને પરીક્ષામાં પૂછાય, કારણ કે વડોદરા પાછું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મંદિરોનું શહેર છે, એવી રીતે ઘણી બધી વસ્તુ એમાંથી તમને પૂછાઈ જાય. ત્યાર પછી મિત્રો શું વાત કરી છે, તો કે આપણે કીધું એ રીતે કે જેટલી પણ વસ્તુ છે એની પાછળનું કોઈ મુખ્ય કારણ હોય તો ખબર છે, ને એની અંદરની કોઈ વસ્તુ હોય તો એ વિશ્વામિત્રી નદી જે છે એ આમાં ધરાવે છે મહત્વનું સ્થાન. યાદ રાખજો, ગુજરાતની મગરની નદી એટલે વિશ્વામિત્રી. ત્યાર પછીની એની જે આપણે લીટો કરેલો છે એ છે ઢાઢર નદી. ઢાઢર નદીની જો મિત્રો વાત કરવામાં આવે તો એનું ઉદ્ગમ સ્થાન પણ પાવાગઢના ડુંગરમાંથી જ છે. ઢાઢર નદી જંબુસર નજીક ખંભાતના અખાતને મળે છે અને એની લંબાઈ 112 કિલોમીટર છે, જે ખાસ યાદ રાખવાનું છે. એની ઉપનદીમાં વિશ્વામિત્રી જે હમણાં જ આપણે વાત કરી એની સહાયક છે, જંબુ નદી, દેવ, સૂર્ય નદી, આવી જેટલી નદી છે એ બધી એના સહાયક નદી છે. અને ઢાઢર નદીના કિનારે જંબુસર નામનું સ્થળ આવ્યું છે, ડાક ડભોઈ જેને આપણે કહેતા હોય, કરજણ અને આમોદ આ બધા જ છે એ ઢાઢર નદીના કિનારે આવેલા છે. ડાક ડભોઈ, ડભોઈનો કિલ્લો, બરાબર, હીરા સલાડ ને એવું બધું આવે જે તમે વાંચો એટલે તમને વધારે આઈડિયો આવશે. તો આ બધા આપણને આપણા માટે કેવા છે, મહત્વ ધરાવે છે, આપણા માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે, અને એના દ્વારા આપણે સારામાં સારા કાર્ય છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ આગળ, તો ત્યાર પછીની વાત આપણે કરીએ, ત્યાર પછી આપણે સારામાં સારી બધી વાત કરીએ તો એના પછી આવે છે કીમ નદી, બરાબર. અહીંયા કઈ નદી આવશે, તો કે કીમ નદી આવશે. આ કીમ નદી જે છે એનું ઉદગમ સ્થાન રાજપીપળાની ટેકરીમાંથી છે મિત્રો. રાજપીપળા જે છે એના ટેકરીમાંથી નીકળતી નદી એટલે કીમ નદી છે. અને આ કીમ નદી જે છે એનું જો મિત્રો વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે કે એની લંબાઈ પણ 112 છે, ખંભાતના અખાતમાં એ મળી જાય છે, અને નર્મદા અને તાપીની વચ્ચે, જે આ તાપી અને નર્મદા વચ્ચે જે આ નદી આવે એને કહેવામાં આવે છે કીમ. ત્યાર પછી વાત કરી છે મિત્રો કે કીમ નદી જે છે એ નર્મદા અને તાપી વચ્ચે આવે, એમાં ઓલપાડ નામનું સ્થળ આવે. ઓલપાડ એટલે છરી, ચપ્પુ, આવું બધી વસ્તુ જેમ કચ્છની અંજાર આવે છે
એવી રીતે સુરતની અંદર તો કે ઓલપાડ નામનું સ્થળ આવે છે જ્યાં તમને છરી ચપુવા તે બધી વસ્તુ જોવા મળે જે તમને પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી કીધું છે કે નેક્સ્ટ એના પછી નદી આવે છે પૂર્ણા નદી, બરાબર. એના પછી તમે જોઈ શકો છો આ જે છે એ છે પૂર્ણા નદી. એટલે પૂર્ણા નદી જે છે એના કિનારે આવશે નવસારી. પૂર્ણા નદી કિનારે કયું આવે? નવસારી. પીપળનેરના ડુંગરમાંથી નીકળ્યા અને ખંભાતના આખાતને મળી જાય છે. ત્યાર પછી 80 કિલોમીટર આની લંબાઈ છે અને નવસારી જલાલપુર અને મહુવા બધા એના કિનારે આવેલા સ્થળ છે. પૂર્ણા નદીને ઉપનદીમાં ખડકપૂર્ણા, કટેપૂર્ણા, ઓરણ, મોરણ એવી બધી નદીઓ એને મળતી હોય પણ એટલું બધું ડીપમાં આપણને કઈ પૂછાય નહીં, તો ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આવે છે અંબિકા નદી. અંબિકા નદી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીન્સ કરું કાં ખબર, અંબિકા નદી પૂછાય કારણ કે અંબિકા નદી જે છે ને એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. અંબિકા નદી ઉપર બંધ કયો છે ખબર છે? એનું નામ સાંભળીને તો આપણે એમ થાય ઓહો ક્યાં આવી ગયા, મધર ઇન્ડિયા ડેમ. અને એના ઉપર ધોધ આવે એ આવે ગીરા ધોધ. શું આવશે? ગીરા ધોધ. ગીરા નદી છે જેમ બરાબર. યસ હરદીપસિંહ ચુડાસમા છે, જય માતાજી પધારો. તો ગીરા નદી આવશે એ ડાંગમાં આવશે પછી. ગીરા નદી ક્યાં આવશે? ડાંગમાં. અને ગીરા ધોધ ક્યાં આવશે? તો કે આપણે કીધું એમ અંબિકા નદી ઉપર જે છે ધોધ આવશે. એનો ઉદગમ સાપુતારા જે છે એના પર્વતમાંથી નીકળે છે. નાસિક જિલ્લામાંથી આ નદી જે છે એનું મૂળ છે. નાસિક મહારાષ્ટ્રમાં આવે આપણે બધાને ખબર છે. 24 કિલોમીટર દૂર અરબ સાગર ને પૂર્ણા નદી જે આપણે ઉપર ભણ્યા એનાથી 24 કિલોમીટર દૂર આ જે છે એ કોને? તો કે આપણે કીધું એમ અરબ સાગર ને મળી જાય છે. 136 કિલોમીટર એની લંબાઈ છે મિત્રો. અને ગુજરાતમાં એની લંબાઈ 54 કિલોમીટર છે. યાદ રાખજો આપણે અંબિકાની વાત કરીએ છીએ. ત્યાર પછી એના ઉપર આપણે કીધું એમ કે બિલીમોરા અને ધમળાછા નામના સ્થળ આવ્યા છે. તો બિલીમોરા, બાલા થિનોર અને બાલારામ ત્રણેય પૂછાઈ જાય. બિલીમોરા આપણે બધાને ખબર છે કે ચીપબોટ બનાવવાનું કારખાનું આવેલું છે. બાલારામ, બાલારામ રિસોર્ટ છે, બાલારામ નદી છે બરાબર, જે બાલારામ તમને પૂછાય. અને બીજું આવશે બાલા સિનોર. તો એના વિશે તમને ખબર જ છે કે આ બાલા સિનોર જે છે એની અંદર શું થશે. બાલા સિનોર ની અંદર મિત્રો તમને ખબર છે કે રયાલી આવેલું છે અને અહીંયા આવેલા છે ડાયનાસોર ના ઈંડા. ત્યાર પછી આવશે આની અંદર મિત્રો આગળ તો કે આપણે કીધું મધર ઇન્ડિયા ડેમ આવેલો છે. ગીરા ધોધ આવેલો છે. સહાયક નદીમાં કાવેરી વાંસદાના ડુંગરમાંથી નીકળતી નદી એની સહાયક નદી છે. અને ખરેરા ધરમપુરના ડુંગરમાંથી નીકળે કાવેરી અને ખરેરા બંને જે છે એ અંબિકા જે છે એને બિલીમોરાના સ્થળે મળી જાય છે. તો એના માટે બાજુ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીની વાત આપણે કરીએ મિત્રો તો ત્યાર પછીની વાતની અંદર આપણે બધાને ખબર છે એમ કે શું થશે. તો કે એની અંદર ત્યાર પછી આવશે ઔરંગા નદી. કઈ આવશે? ઔરંગા નદી જે છે મિત્રો એ ઔરંગા નદી ની વાત કરવામાં આવે તો ઔરંગા નદીના કિનારે આવશે પાછું યાદ રાખજો. કયું? તો કે વલસાડ. વલસાડ કઈ નદી ના કિનારે આવે? ઔરંગા નદીના કિનારે આવે. અને એનું ઉદગમ સ્થાન ધરમપુર નજીક જે ભરેવી ગામ છે ત્યાંથી નીકળે છે આ નદી. અને વલસાડ નજીક ખંભાત નાકાતને મળી જાય છે. આની લંબાઈ 97 કિલોમીટર છે. યાદ રાખજો મિત્રો આની લંબાઈ કેટલી છે? 97 કિલોમીટર છે. અને વલસાડ નામનું શહેર આના કિનારે આવેલું છે જે પાછું આપણે યાદ રાખવાનું છે જે તમને પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે મિત્રો. તો આમ આના દ્વારા તમે આગળ વધી શકો છો. પછી આવે છે પાર નદી આવે છે મિત્રો. એના પછી નદી કઈ છે? પાર. પાર પછી કઈ ભણશું આપણે? તો કે વાંકી. વાંકી પછી કઈ ભણશું? તો કે કોલક. કોલક પછી આવશે છેલ્લે દમણ ગંગા. અને પછી આપણે આજનો લેક્ચર થઈ જશે પૂરું બરાબર. તો પાર નદી છે એ પાયખર મહારાષ્ટ્રમાંથી નીકળે છે મિત્રો. અને અરબ સાગરને છેલ્લે મળી જાય છે. 51 કિલોમીટરની લંબાઈ છે અને 907 ચોરસ કિલોમીટર એટલે કે 82 વિસ્તાર જે વધારે દીપમાંથી જે તમને ન પૂછાય જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આવે છે કઈ? તો કે કોલક નદી છે. હવે કોલક નદી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કામ? કારણ કે આમાંથી તમને કાલુ માછલી મળે. આ કાલુ માછલી એટલે શું? તો કે કોલક નદીમાંથી મળતી જે કાલુ માછલી છે મોતી આપતી માછલી છે જેને કહેવાય પર્લ ફિશ.
મોતી આપતી માછલીના શું કહેવાય છે, પર્લ ફિશ કહેવાય છે, જે ઓયસ્ટર નામના છીપલામાંથી મોતી બનાવે. અને આ કોલક નદીના કિનારે મિત્ર આવેલું છે ઉદવાડા, કોલક નદીના કિનારે ઉદવાડા નામનું સ્થળ આવ્યું છે. અને આ જ ઉદવાડા જે છે એને કહેવાય છે પારસીનું કાશી. આ ઉદવાડાને શું કહેવાય છે, પારસીનું કાશી. તો કોલક નદીનું ઉદગમ સ્થાન પણ સાપુતારાના પર્વતમાંથી છે, કારણ કે હવે બે નદી બચી છે આપણી, એટલે નદી જ પૂરી થાય છે ગુજરાતની. તો બધું સાઉથમાં છેલ્લે આપણે સહ્યાદ્રી પર્વતમાળા અને સાપુતારા પર્વત છે એ સાપુતારાના પર્વતમાંથી નીકળે, અને દક્ષિણમાં પાર નદીને સમાંતર વહી અને 50 કિલોમીટર લાંબી જે છે આપણને નદી જોવા મળે છે. કોલક નદીના પટમાંથી મોતી આપતી કાલુ માછલી મળે છે, અને એના માટે કોલક નદી પર જે છે પારસીનું કાશી આવેલું છે, જેના વિશે આપણે વાત કરી. એ ખાસ તમારે બધા યાદ રાખવાનું છે કે પારસીનું કાશી જે છે એ ક્યાં આવેલું છે, તો કે કોલક નદી ઉપર આવેલું છે, જે આપણે પરીક્ષામાં પૂછાઈ દે. ત્યાર પછી કોલક નદી જે છે એમાં આપણે કીધું એમ શું થાય છે, તો કે કોલક નદી જે મિત્રો છે એમાં કાલુ માછલી મળે છે. તો આવી કાલુ માછલી બીજે ક્યાં મળે, ચાલો ઓપ્શનમાં લખો ઝડપથી. યસ ઉદવાડા, વેરી ગુડ પૂજાભા. કાલુ માછલી ગુજરાતમાં બીજે કઈ જગ્યાએ જોવા મળે છે, કાલુ માછલી ગુજરાતમાં બીજા કઈ જગ્યાએ જોવા મળે છે મિત્રો, એની વાત. યસ વાઘેલા, પિરોટન ટાપુ, ખૂબ સરસ. તો કોલક નદીમાં જે કાલુ માછલી મળે છે એ કાલુ માછલી આપણે બીજે ક્યાં જોવા મળે છે, પિરોટન. હવે પિરોટન જે છે એ શું છે, તો કે એને પરવડાનો ટાપુ કહેવાય. પરવડા એક સજીવ છે, એ જ્યાં જન્મે યાનિયાજી એનું જીવન વ્યતીત કરે. એની ઉપર બીજો પરવાળા જે છે એ જન્મ લે, એ પણ જ્યાં જન્મ હોય યાની એનું જીવન વ્યતીત કરે. એના ઉપર ત્રીજો પરવાળા લે, ચોથો પરવાળા, પાંચમો પરવાળા, એમ કરતા 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 એ પરવાળા જે છે એ પાણીની બહાર આવી ગયા. અને એ જે આપણે બધાને ખબર છે કે ફરતું પાણી ઉપસેલો ભાગ, અને એવી ઘટના જયારે બને ત્યારે એને કહેવાય ટાપુ. કોના હિસાબે બન્યો છે, તો કે પિરોટન જે છે પરવાળાના હિસાબે બન્યો છે, એને પરવાળાનો ટાપુ કહેવાય છે અને પિરોટન ટાપુ પણ કહેવામાં આવે છે. ઓયસ્ટર નામના છીપલામાંથી આપણે મોતી આપતી માછલી જે છે એ ઓયસ્ટર નામનું છીપ બનાવે છે, અને એ છીપલામાંથી આપણને મોતી મળે છે, એટલે એ આ કાલુ માછલી. ઉનાળાની અંદર છે ને રેતીના ઢગલામાં ફેરવી દે, આખો ઉનાળામાં હું વરસાદ ન હોય તો આખો રેતીના ઢગ 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 એવા ઢગલા કરી દે, એવું આ કાલી માછલી જે છે એ તમને જોવા મળે. અને કોલક નદી દમણ અને પારડીને અલગ કરે છે. દમણ જે છે દીવ દમણ અને દાદર નગર હવે ભેગા થઈ ગયા છે એમાંનું દમણ, અને પારડી જે છે તો યાદ રાખજો પારડી તો એ આની અંદર આવશે અને પાલડી તો અમદાવાદમાં આવી જશે, બરાબર. અને ઉનાળામાં આપણે કીધું એમ કે રેતીના ઢગલામાં આપણને ફેલવાઈ દે છે, આંખમાં ઢગલા 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 થઈ જાય જે આપણને જોવા મળે. અને ત્યાર પછીની છેલ્લી નદી છે મિત્રો દમણ ગંગા. દમણ ગંગા એટલે શું, તો કે યાદ રાખજો સૌથી પ્રદૂષિત નદી. આની અંદર સહ્યાદ્રી પર્વતમાંથી આ નીકળે છે, અરબ સાગરને છેલ્લે મળે, એની 131.30 મીટર જે છે લંબાઈ છે. અને આપણે કીધું એ રીતે કે એના ઉપર દમણગંગા યોજના આવેલી છે, બરાબર. દમણગંગા યોજના જે છે એના ઉપર આવેલી છે, અને ગુજરાતની સૌથી છેલ્લી નદી હોય તો એ દમણગંગા છે. દર્ક નદી છે એની અંદર જે છે શું છે, તો કે આપણને ખબર છે એમ દર્ક નદી છે. દર્ક નદી એટલે શું, તો કે બધાને ખબર છે એમ કે દર્ક નદીનો મિનિંગ થશે કે એની અંદર કાપ વધારે છે અને ખાસ કરીને પ્રદૂષણ વધારે છે. ઓકે, અહીંયા કયો પર્વત આવ્યો છે, વલસાડમાં કયો પર્વત આવ્યો છે છેલ્લે, ચાલો ઝડપથી. સહ્યાદ્રી પર્વતનો જે દક્ષિણ ભાગ છે તેને કયા નામે ઓળખાય છે, ચાલો આન્સર દો ઝડપથી. સહ્યાદ્રી પર્વતનો દક્ષિણ ભાગ અથવા છેલ્લો અહીંયા આવેલો પર્વત કયા નામે ઓળખાય, હા ડેમ આવેલો છે, બરાબર છે.
મધુબન ડેમ બરાબર, દમણગંગા યોજના, મધુવન, મધુવન ડેમ આવ્યું. કોણ આપણે પર્વત કયો આવેલો છે અહીંયા? પર્વત એક ટેકરી આવેલી છે, ટેકરી. હવે તો આવડવું જોઈએ ને, તેની ટેકરી અહીંયા આવશે સાઉથમાં, દક્ષિણમાં. જવાબ દો. તો આન્સર દો. ઓકે, જયેશભાઈ જવાબ આપ્યો છે વિલ્સન. પણ તમે સીધો જવાબ આપ્યો છે વિલ્સન. વિલ્સન નો આવે, પારનેરાની ટેકરી આવશે. શું આવશે? પારનેરાની ટેકરી. અને આ પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર તો વિલ્સન થાય. સમજાણું? પારનેરાની સૌથી ઊંચી જે છે, બરાબર, કહી દીધું, કહી દીધું ઠાકુરભાઈ, કહી દીધું કે પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર ગયું તો વિલ્સન. અને આ વિલ્સન ઉપર એક ફેક્ટરી આવેલી છે મિત્રો. ચાલો એ ફેક્ટરી કઈ, જવાબ આપો ઝડપથી. આની ઉપર એક ફેક્ટરી આવેલી છે. ચાલો અતુલ રંગ રસાયણ, વેરી ગુડ. અતુલ લખેલું છે પણ નામ છે અતુલ રંગ રસાયણ. એનું નામ શું છે? અતુલ રંગ રસાયણ. શું નામ છે એમાં? અતુલ રંગ રસાયણમાં મિત્ર એટલું બધું આપણી ભાષામાં કહીએ તો પ્રદૂષણ છે, અને એના કારણે મિત્ર શું થાય છે તો કે એટલું બધું પ્રદૂષણના કારણે જે આપણને જોવા મળે કે આની અંદર એટલું બધું પ્રદૂષણ ફેલાતું હોય છે, એટલી બધી વસ્તુ આની અંદર થતી હોય છે, એનું આપણે ખાસ ધ્યાન રાખીને જોઈ તો આપણને ખ્યાલ આવે કે આમાં કઈ રીતે, ક્યાં, કેમ, શું, કેવી રીતે બધું થતું હોય. અને એ પ્રમાણે જો તમે આગળ વધો 100% તમને એની અંદર બધી વસ્તુ છે સારી સારી થતી જોવા મળતી હોય. અને આમ આ જે સારી વસ્તુ થતી હોય એના પાછળનું મુખ્ય કોઈ કારણ હોય તો એ આપણને જોવા મળે કે જે પારનેરાની ટેકરી જે છે એમાંથી પુષ્કળ અતુલ રંગ રસાયણમાંથી શું આવે મિત્રો? તો કે જે છે ને પ્રદૂષણ ફેલાય, એ પ્રદૂષણ બધું જાય છે દમણગંગામાં. અને એના કારણે આ દમણગંગા નદીને કહેવાય છે પિંકીસ રેડ. શું કહેવાય છે? પિંકીસ રેડ, અથવા બીજી ભાષામાં કેવું હોય તો ગુલાબી લાલ. બરાબર, ગુલાબી લાલ નદી એને કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે કીધું એમ કે પિંકીસ રેડ. શું કહેવાય? પિંકીસ રેડ એવું કહેવામાં આવે. પિંકીસ રેડ એટલે ગુલાબી લાલ નદી તરીકે આને ઓળખવામાં આવે. યસ, લાલ ગુલાબી, બરાબર છે. અને આની અંદર દમણ, વાપી અને સેલવાસ ત્રણ સ્થળ જે છે એ આના કિનારે આવેલા છે મિત્રો. ક્યાં ક્યાં? એક છે દમણ, જે વાપી તાલુકો છે અને તાપી જિલ્લો છે, યાદ રાખજો. અને ત્રીજું છે સેલવાસ. આમ તો ખાલી દાદર નગર હવેલીનું કેપિટલ કેવું હોય તો કહી શકો, બાકી હવે તો દીવ, દમણ અને દાદર નગર હવેલી તને ભેગા કરી દીધા છે એમ. અને આપણે બધાને ખબર છે, તમે જોઈ શકો છો દમણ ગંગા નદી નીચે તમને આપેલી છે. અહીંયા અતુલ રંગ રસાયણ આવેલું છે, અહીંયા પારનેરાની ટેકરી છે, એના કારણે આ નદી જે છે એમાં બધું જાય. આ નદી જે છે એ પુષ્કળ પ્રદૂષણ વાળી થઈ, એટલા માટે એને કહેવામાં આવે છે શું? તો કે આપણે કીધું એમ કે પિંકીસ રેડ કહેવામાં આવે છે. આ નદી જે છે એને જે છે આપણી ભાષામાં શું કહેવામાં આવે છે? તો કે ગુલાબી લાલ નદી કહેવામાં આવે છે. જે ખાસ યાદ રાખવાનું છે, આમ તમે દરેક વસ્તુ છે એ કરી શકો છો, વ્યવસ્થિત બધું કામ કરી શકો છો, અને એના આધારે તમે બધી વસ્તુ આમાં મહત્વની તમને જોવા મળતી હોય છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. જે કોઈને પણ ક્વેશ્ચન હોય તમે મિત્રો પૂછી શકો છો મને, કાંઈ પણ ક્વેશ્ચન હોય. તમે બધાએ શાંતિપૂર્ણ મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હજી કોઈ સબસ્ક્રિપ્શન ન કર્યું હોય તો મિત્રો કરી લ્યો. 1 વર્ષ માટેનું તમારે સબસ્ક્રિપ્શન કરવું હોય એની 7,000 રૂપિયા ફીસ છે.
અને બે વર્ષ માટે તમારે સબસ્ક્રિપ્શન કરવું હોય તો એની 8,400 રૂપિયા ફી છે. હવે તમે વિચારો કે 8,400 રૂપિયા ફી અને 7,000 રૂપિયા ફી જે છે એની જો વાત કરવામાં આવે તો તમે DPR10 અમારો કોડ છે જે તમે એપ્લાય કરશો તો 10% તમને શું મળશે, ડિસ્કાઉન્ટ મળશે. અને તમારે ફક્ત 6,300 રૂપિયા જ ભરવાના થશે. ફક્ત તમે 6,300 રૂપિયા ભરશો એટલે 1 વર્ષ માટે તમારે છે સતત શું મળશે તો કે આનો લાભ મળશે નહીં, બરાબર. જ્યારે 8,400 ના 10% કરશો તો 7,560 રૂપિયા જે છે એ તમારે ભરવાના છે, જે 2 વર્ષ માટે તમને લાભ મળશે. હવે તમે વિચારો ખાલી કે કોઈ જગ્યાએ તમે 3 મંથ માટે ઓફલાઈન ક્લાસીસમાં જાઓ, અહીંયા તમારે મિનિમમ 10,000 રૂપિયા ભરવાના થાય. આ મિનિમમ 10,000 રૂપિયા તમે ભરો એટલે તમને 3 મહિનાની અંદર તમારે કદાચ કઈ ન આવડે તો ઈ ગયું, કદાચ તમે કોઈ સરને પૂછો તો તમને એનો આન્સર કહીએ અને તમે જવાબ તમને સમજે. આની અંદર તો દરેક વિડીયો જે છે તમારી માટે સેવ જ હશે. તમે જ્યારે જોવા ઈચ્છો, તમને જ્યારે એવું લાગે કે મારા વિડીયો જોવો છે ત્યારે તમે વિડીયો જોઈ શકો, કોઈ ટેસ્ટ હોય તો એ ટેસ્ટ આપી શકો, આ પ્રકારની બધી વસ્તુ તમારે જે કરવી હોય એ કરી શકો. એટલા માટે તમે 12 મહિનાનું કાઉન્ટ ડાઉન કરો આની અંદર મિત્રો, કે 12 મહિના સુધી, કેટલા 12 મહિના સુધી તમે ગણો તો આપણે 40,000 રૂપિયા થાય મિત્રો. હવે તમે વિચારો કે આ ગામડા વાળા માટે તો ખાલી ફી થઈ, જમવાનું અલગ, એટલે 1 લાખ આસપાસ તમારો ખર્ચ પહોંચી જાય. અને એ પણ તમને કોઈ ગેરંટી નહીં કે કોઈ જાતનું કન્સેશન નહીં. એટલે ખાસ જે લોકો હજી સુધીમાં નથી ભરી એ સબસ્ક્રિપ્શન લઈ લઈએ, 1 વર્ષનું લઈએ, 2 વર્ષનું લઈએ, મારો કોડ યુઝ કરે અને આગળ જે છે તમે આની અંદર જોડાઈ શકો અને આગળ આની અંદર બધી વસ્તુ કરી શકશો. તો દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કે સબસ્ક્રિપ્શન લઈ લેજો અને સ્પેશિયલ ક્લાસ મારો 4:15 વાગે છે તેમાં બધા